नमो अरिहंताणं ॐ नमो सीताणं ॐ नमो आय ॐ नमो वजायाणं नमो लोये स्वहूणं एषो पञ्च नमोकारो स्वपावपणासनो પાલનપુર સમાજ કેન્દ્ર કલ્ચરલ કમિટી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે અને અમને ખૂબ ચોક્કસ આશા છે કે આજનો આ કાર્યક્રમ આપ સૌ ખૂબ જ રસપૂર્વક માણસો આજના આપણા પ્રવક્તા છે ડૉક્ટર શ્રી શ્રી રમજાનભાઈ હસણિયા જે આપણી સમક્ષ આજે નળાખ્યાન કરવા બોલવાના છે નળાખ્યાન નળ અને દમયંતીની વિશુદ્ધ પ્રેમની પ્રેમ કથા ઉપર આધારિત છે સાહિત્ય પ્રેમીઓમાં તો રમજાનભાઈ ખૂબ જ જાણીતા છે તેઓએ ખૂબ જ ગુજરાતીની પદવીઓ હાંસલ કરી છે જેમાં એમ તથા એમ પણ છે ટુ થાઉઝન્ડ ફોર્ટીનથી તેઓ ગવર્મેન્ટ કોલેજ ઓફ આર્ટ્સ અને કોમર્સના ગુજરાતી વિષયના પ્રોફેસર રહ્યા છે જૈન શાસ્ત્રો તથા મધ્યકાલીન યુગના કવિઓની અનુભવ સિદ્ધ કવિતાઓ તેમનો રસનો વિષય રહ્યો છે એમાંની આજે તે એક આપણી સાથે રજૂ કરવાના છે સો લેટ ઇઝ ઓલ મીટ ટુગેધર એન્જોય હિઝ લિટરસી એન્ડ હિઝ રેપ થેન્ક યુ નાવ આઈ વિલ કોલ વેન ઓવર ફોર અ વેલ વોટ ઓફ થેન્કસ ટુ એવરીબડી હુ ઇઝ પ્રેઝન્ટ હિયર સરોજ આજના આ મંગળ પ્રસંગે આપ સૌ મહેમાનો સારી સંખ્યામાં પધાર્યા જે નથી પધાર્યા એ લોકો બી એ લોકો અફસોસ કરશે કે અમે આ આમાં ભાગ નથી લઈ શક્યા પાણપુર સમાજ કેન્દ્ર આપ સૌનો આભાર માને છે જૈન મધ્યકાલીન કવિઓ તથા આપણી લોકકથાઓના જાણીતા પ્રખ્યાત વિદ્વાન ડૉક્ટર શ્રી રમજાનભાઈ સાથે ઘણા સમયથી વાર્તાલાપ ગોઠવવાનો વિચાર હતો તે આજે ફળીભૂત થયો છે આપના અતિવ્યસ્ત જીવનમાંથી સમય ફાળવવા બદલ પાલનપુર સમાજ કેન્દ્ર કલ્ચરલ કમિટી બધી ખૂબ ખૂબ આભાર કમલાના આ હોલની પુણ્યવાણી બહુ જોરદાર છે જ્યાં આવા અનેક ધાર્મિક સાંસ્કૃતિક પ્રોગ્રામો ગોઠવાય છે મુરબી કાકા મા પરિવાર તથા હિનાનો જેણે આ હોલની સંપૂર્ણ ગોઠવણી કરી હિના તારો બહુ બહુ આભાર આજના પ્રોગ્રામના સૂત્રધાર શ્રી અક્ષયભાઈ મહેતા સાથે એન્ટ્રો વાત થતાં લાંબી પૂછપરછ વગર આ પ્રોગ્રામ માટે સહાયરૂપ થયા તે બદલ અક્ષયભાઈનો આભાર અધ્યાત્મ સ્ટડી સર્કલ તથા રમજાનભાઈ સાથેનો ગાઢ પરિચય હોવાથી આજના પ્રોગ્રામની પૂરી વ્યવસ્થા માઈક હોય યુટ્યુબ હોય કે ગોઠવણી હોય વગેરે માટેના માર્ગદર્શન બદલ શ્રી સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર માઇક માટે ભાઈ રણજીતભાઈ તથા યુટ્યુબ પર રીલે કરવાની ગોઠવણી બદલ ભાઈ રાજુ તથા આંબેડકરનો બંને રણજીતભાઈનો ને આંબેડકરનો બંનેનો આભાર માનીએ છીએ ટી કોફી તથા રિફ્રેશમેન્ટ જે પ્રોગ્રામના અંતે અંતે રહેશે તે બદલ બેન સેજલબેનનો આભાર રહેશે સેજલબેન આવ્યા નથી મને લાગે એટલે આવે એટલે એમનો આભાર એ વખતે ફરી મનાશે ભાઈ પ્રકાશ રમાકાંત સુરેશ વગેરે આ વ્યવસ્થા કરવામાં જેને જેને આપણને આપણને હેલ્પ કરી હોય બધાનો આભાર હવે ફૂલથી હિના રમજાનભાઈને વધાવશે હિના રમજાનભાઈ બસ રમજાનભાઈ બહુ કહેવાનું રહેતું નથી આપણો ગોઠડી દ્વારા બધાને આપણું કરી નાખવો પાલનપુર સમાજ કેન્દ્ર કલ્ચરલ કમિટી દ્વારા આજના આ એક નાનકડા પણ બહુ મજાના એવા કાર્યક્રમમાં આપ સૌ સ્વજનોની વચ્ચે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધીજીના જન્મદિવસે વિશ્વ જ્યારે અહિંસા દિવસ તરીકે આજના દિવસને ઉજવી રહ્યો છે ત્યારે અહિંસા મૈત્રી પ્રેમ કરુણા આ બધા જ ભાવો જેણે વિશ્વ સમસ્તને આપ્યા છે એવા ભારતીય આપણી સંસ્કૃતિના કેટલાક મૂલ્યોમાંનું એક મૂલ્ય જેના પર આખું જગત આમ તો કહો એ તકેલું છે એ મૂલ્ય છે પ્રેમનું મૂલ્ય ગઈકાલે જ આ આ દિવસ આજના દિવસના સંદર્ભમાં ઉજવણી હતી એક કાર્યક્રમની અને એમાં સર્વ ધર્મમાં અહિંસા એવા વિષય પર મારે વાત કરવાની હતી ત્યારે આરંભે વિનોબા ભાવેના એક વિધાનથી મેં વાત શરૂ કરેલી એમણે એક જગ્યાએ કહ્યું છે કે વિજ્ઞાન માઇનસ અધ્યાત્મ બરાબર સર્વનાશ અને વિજ્ઞાન વધતા અધ્યાત્મ બરાબર સર્વોદય તો જો સર્વોદય સુધી આપણે લઈ જવું હોય બધાને સર્વનો ઉદય ક્યારે થશે જ્યારે આ બંનેનું મિલન થશે આખા વિશ્વને જેની જરૂર છે એવા પ્રેમ મૈત્રી કરુણાના વાઇબ્રેશન્સ એના ભાવો ચો તરફ પ્રસરે એવી ઉમદા ભાવના સાથે બધામાં વૈષ્ણવત્વ પ્રગટે ગાંધીને યાદ કરીએ એવી ભાવના સાથે બેન સરોજબેન અહીં આવીને પોતાના મનની વાત કરી ગયા તો હું પણ પહેલાં મારા મનની વાત કરીને પછી મારા વિષય ઉપર આવું આ જગ્યા મારા માટે જુદી રીતે પૂજનીય જગ્યા છે અહીંયા રજ નથી પણ હોય તો હું માથે ચડાવું કેમ કે આ જગ્યાએ મને ઘણા બધા સ્વજનોની ભેટ આપી છે અને પ્રેમની કથા જ્યારે કરવાની છે ત્યારે એમ જ કહેવું જોઈએ કે આ જગ્યાએ મને ઉત્તમોત્તમ પ્રેમીજનો આપ્યા છે અને એ પ્રેમીજનોની આંખોમાં આંખ પરોવીને આજે મારે એક પ્રેમ કથા કરવાની છે તો એની વધારે મજા એનું પોરસ આજે મને ચડી રહ્યું છે અને એમાં પાલનપુર સમાજ કલ્ચરલ કમિટી નિમિત્ત બન્યા સરોજબેન અહીં નિયમિત અમે બધા મળતા રહીએ ત્યારે દર વખતે એ પોતાનો રાજીપો વ્યક્ત કરે એકાદ કોઈ સરસ કવિતાની વાત કરે પોતાનું સરસ કલેક્શન એવું પુસ્તક પણ ભેટ ધરે વળી મારાથી કોઈકને અપાઈ જાય તો બીજી વાર પણ આપે ત્રીજી વાર પણ આપે એવા સરોજબેને થોડા જ દિવસો પહેલાં આ વાત માંડી કે આપણે કંઈક મળીએ અને કોઈ વાત કરીએ તો કેવું અને મારાથી સહજ એવું બોલાઈ ગયું કે મધ્યકાળની આપણી એટલી બધી કૃતિઓ જેમાં હમણાં જ કેટલાક વડીલો અહીં પહેલી જ હરોળમાં બેઠેલા એમણે વાત શરૂ કરી ત્યારે એમ કહ્યું કે આપણી પાસે ઉત્તમ સાહિત્ય છે પણ હવેની પેઢી એનાથી વિમુખ થઈ રહી છે અથવા તો એને ખબર પણ નથી પડી રહી ત્યારે આપણે એવા કેટલાક પ્રકલ્પો યોજીએ અને આ બધું કચકડે કંડારી લઈએ કે જેથી આવનારી પેઢીઓને જે લોકો ગુજરાતીથી થોડા વિમુખ થઈ રહ્યા છે એ બધાને પણ આપણો આ ભવ્ય વારસો આપી જઈએ કારણ કે વારસામાં માત્ર ધન દોલત હીરા માણેક મોતી એ જરૂર આપણે આપીએ પણ સાથે સાથે જો મૂલ્ય નહીં આપીએ તો આ બધાનું મૂલ્ય ઓછું થઈ જશે એટલે જીવન મૂલ્યો જેણે આપ્યા છે એવું ઉત્તમ ઉત્તમ સાહિત્ય સરોજબેનની ઈચ્છા હતી અને પાલનપુર સમાજે એને સહજ સ્વીકારી મારા માટે આનંદની વાત એ છે કે એક જૈન સમાજ દ્વારા આયોજન થાય આ વાક્ય મેં સુદામા ચરિત્ર અહીંયાથી જ હું બોલ્યો છું અને વાત કરી છે થોડા દિવસ પહેલાં દેવીબેનને ત્યાં મામેરાની વાત કરી છે એટલે મારા ત્રણ પ્રિય આખ્યાનો આ ત્રીજું બાકી હતું તે આપણે નાના ટાબરાઓની જેમ રોતે રોતે કહીએ મને ચોકલેટ જોઈએ મને ચોકલેટ જોઈએ એમ મારે રોવું એ ન પડ્યું અને કાંઈ કાલાવાલા ન કરવા પડ્યા અને સહજ ભાવે સરોજબેનને કહેવાયું અને એમણે તરત સ્વીકાર્યું કે ચાલો તો તમે નળાખ્યાન માંડો એમ અને આપણે બધા સાંભળીએ મને આશ્ચર્ય અને આનંદ એ વાતનો થયો કે પાલનપુર સમાજ કમિટીએ પણ આ સહર્ષ સ્વીકાર્યું તરત જ તો એ લોકો પણ બધા કેટલા મુક્ત મનના છે અને આંબિલની ઓળીની વચ્ચે આજે એક રવિવાર આપણને બધાને અનુકૂળ પડે એવો હતો તો કમલામાં આ આયોજન થયું ને આપણે સૌ પ્રેમાનંદના આ નળાખ્યાનમાં ભળવા માટે એમાં પ્રવેશવા માટે તત્પર બન્યા મને એમ હતું કે કેટલાક નળદમયંતી રૂપ હું જેમને જોઉં છું એવા કેટલાક સ્વજનો સામે બેઠા હોય તો અહીંયા મને માતાજી આવે એટલે હું મનોમન જરાક પ્રાર્થના કરતો હતો અને એ પ્રાર્થના પણ કુદરતે બરાબર કહીએ ને કે સાંભળી લીધી એટલે કેટલાક એવા એ સમજી લે પોત પોતે જ કે કોણ છે એ બધાના નામ નહીં બોલું હું ને આજે કેટલાક ભાઈઓ જુદા બેસતા હતા એને મેં કાનમાં કહ્યું કે આજે તમે દમયંતી સાથે જ બેસો ને ભાઈ હા એટલે વાત કરતે કરતે ક્યાંક કોઈ વાત એવી આવે તો આપણે બાજુમાં જરા ટપલી અડાડીને કહી શકીએ કે જો હું તને કહેતો કે કહેતી હતી તે જ વાત આવી આ અથવા આપણે જે કરીએ છીએ તેવું જ દમયંતીએ કર્યું કારણ કે નળદમયંતિ પણ આખરે માનવ છે ને આપણે પણ માનવ છીએ તો એક માનવની સામાન્ય માણસ આપણે સામાન્ય રીતે મહાપુરુષોની કથાઓ સાંભળવા ટેવાયેલા છીએ પણ સામાન્યજનની કથા અને એ એ પ્રેમ કથા કેવી હોય અને એમાંથી એને અસામાન્ય કેવી રીતે બનાવે એવી એક વિશુદ્ધ પ્રેમકથા છે અલબત્ત એ પ્રેમકથા ભલે શરૂ થાય છે એ સ્થૂળ દૈહિક પ્રેમથી પણ પછીથી એ કેવી રીતે વિશુદ્ધ પ્રેમ બને છે અમે ભણતા ત્યારે અમને પ્રેમ કાવ્યો ભણાવવાના કોલેજમાં તો પ્રેમ કવિતાઓ વધારે ભણાવવાની આવે અને એમાં અમને બેન એમ કે આજે આપણે પ્રહલાદ પારેખની વાતો કવિતા ભણીશું અને બે પ્રેમી પ્રેમીજનો શું વાતો કરે છે ચાલો આપણે સાંભળીએ એમ કરીને કવિતા શરૂ કરે હજુ ધીમે ધીમે પ્રિય સખી તહીં ઝાડ ઉપરે સૂતેલા પંખીને કથની જરી જો કાંડ પડશે પ્રભાતે ઉઠી એ સકલ નિજને ગાન દર્શે કથા તારી મારી સકલ દિશમાં અહીં વહી જશે અને આપણે કાન ધરીને બેઠા હોઈએ કે શું વાતો કરી બે જણાએ શું વાતો કરી ચાલો જરા સાંભળીએ પણ આખી કવિતા પૂરી થાય ત્યારે સુરસુરિયું એમ થાય કે પછી તો ના વાતો પ્રિય અધર જે કંપ ઉઠતો ધ્વનિ તેનો આવી મુજ હૃદયમહી સમી જતો પ્રેમ વાતોથી શરૂ થઈને નિશબ્દ અવસ્થા સુધી વિસ્તરે આ પ્રેમની ગતિ છે એટલે ભલે તમે રૂપાળો કે રૂપાળી જોઈને પરણ્યા હો પણ આખરે એ રૂપાળો કે રૂપાળી એ પછી ગુણયુક્ત રૂપાળા ભીતરથી એટલે આપણે ત્યાં ઉજળા થવાની વાત છે પણ અંદરથી ઉજળા થવાની વાત છે એ શ્રીમદજી કહેતા હોય કે મહાવીર પ્રભુ કહેતા હોય કે અન્ય કોઈ પણ કહેતા હોય બધાએ આપણને ભીતરથી ઉજળા થવાની વાત કરી છે તો એ રીતે સ્થૂળ દૈહિક પ્રેમમાંથી જેમાં આપણે બધા પણ થોડા થોડા અટવાયેલા છીએ એમાંથી વિશુદ્ધ આત્મિક પ્રેમ સુધી લઈ જતી આ આપણી નળ દમયંતીની કથા છે એટલે માનવીય કથા છે જેમાં આપણને આપણા જેવું જ લાગશે હસતાં હસતાં રડી પડે ભાઈ માણસ છે ને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે એવું જે આપણા કવિએ કહ્યું છે એમ આપણા જેવો જ માણસ જે કામ કરતાં કરતાં ભૂલ કરે ચૂક કરે એને સુધારે અને પછી કેવી રીતે એમાંથી બહાર આવે એની આખી એવી કથા તો આ અશ્વિનભાઈ મહેતા અને દર્શનાબેન એ બધાની સાથેનો અનુબંધ સુરેશભાઈ રંજનબેન અતુલભાઈ આ બધા સાથે વિસ્તરેલો ને આ વખતે સરોજબેનના કારણે શેફાલીબેન મળ્યા મયંકભાઈ મળ્યા હિનાબેન મળ્યા માયાબેન ને કેટલા બધા આપ જેવા સ્વજનો તો અક્ષયભાઈ અને સૌનો હું આરંભે જ આ સારું કર્યું બેને આરંભે આભાર માની લીધો આપણે કારણ કે પછી આપણે એવા તાનમાં આવી જઈએ કે ભૂલી જઈએ એટલે અમે લોકો મારી ઘણીવાર આવી સ્થિતિ થાય કે વર્ગમાં નડાખ્યાન ભણાવીને ગયા હોઈએ સુદામાની દારિદ્ર ભરી સ્થિતિમાં રોઈ પડ્યા હોઈએ અને પછી સ્ટાફરૂમમાં જઈએ તો બધા એમ કહે કે આ બધા ટ્રસ્ટીઓ પગાર વધારતા નથી એવી ચર્ચામાં ભળવાનું આવે તો આપણને એમ થાય કે કેવી રીતે એમાં ભળી શકાય તો પછી આભાર માનવાનું પણ ભૂલાઈ જાય તો આરંભે જ આભાર માની લો મને જે સમય મળ્યો છે એમાં મારી વાત શરૂ કરીશ કે મધ્યકાળ જેની આ કૃતિ છે જેમાં આ કૃતિનું સર્જન થયું છે એ મધ્યકાળ ઉપર એક આરોપ મુકાયો છે આપણા કનૈયાલાલ માણેકલાલ મુનશી કમા મુનશી બહુ મોટા ધુરંધર આપણા અને ઘણા બધાના પ્રિય પણ હશે એમણે ખૂબ પ્રેમકથાઓ પૃથ્વી વલ્લભને આ તે બધી આપી છે પણ એમણે એમ કહ્યું કે આ મધ્યકાળના કવિઓ બધા બાવાઓ એક તો હતા બધા બાવાઓ એટલે બધાએ જીવનનું કચર્યું કરી નાખ્યું ક્યાંય જીવનની વાતો કરી નહીં અને ધર્મ ધર્મને અધ્યાત્મને ધર્મને અધ્યાત્મને આ જ બધી વાતો કર્યા કરી એવો જરાક આરોપ પણ મુનશી સાહેબે મૂક્યો છે અને અનંતરાય રાવળ સાહેબ જે અમારા બધાના ગુરુ કહેવાય એમણે એમ કહ્યું કે મધ્યકાળમાં બધી જ નાડીઓ લુપ્ત થઈ ગયેલી સુપ્ત થઈ ગયેલી એક જ નાડી ધબકતી હતી અને એ ધર્મની હતી એટલે એ નાડીએ અલબત્ત લોકોને જીવતા રાખ્યા છે પણ એમણે બીજી કેટલીક કૃતિઓ નોંધી કે જે ઉત્તમોત્તમ જીવનકથાઓ હોય જેમાંની એક નળાખ્યાન છે કે જેમાં જીવનની જ વાત હોય અને સાથે સાથે ધર્મની જીવન અને ધર્મને તો આપણે જુદા પાડીએ એવું ખરેખર છે નહીં આપણે એવું માનીએ છીએ કે દેરાસર કે ઉપાશ્રય કે સ્થાનક અને ધર્મ જોડાય છે એવું તો છે નહીં ક્ષણે ક્ષણને પડે પડ જે જીવાય એને ધર્મ કહેવાય એટલે એક જગ્યાએ આવા જ તમારા જેવા સ્વજનોએ વ્યાખ્યાન ગોઠવેલું કે ધર્મ અને વ્યાપાર એ બે ક્યાં જોડાયેલા છે આ જ મુંબઈ આ મુંબઈએ મને ઘણું ઘણું આપ્યું છે આવા બધા લેસન નિમિત્તે વાત કરવાનું તો ધર્મ અને વેપારને પણ તમે જુદા પાડી ન શકો પણ આ કથા તો આપણા બધાના જીવનની લાગે એવી કથા છે છે પ્રેમાનંદ એમાં સૌથી ચડે એવો કવિ કેટલાક તો એવા તાનમાં આવી ગયા કે પ્રેમાનંદને મહાકવિ કહી દીધા છે મહાકવિમાં વ્યાસ વાલ્મીકી આ બધા આપણા આવે પણ આ લોકોએ કહ્યું કે મહાકવિ છે એટલે કોઠારી સાહેબ આપણા જરાક એને આમ હાથ થપારતા એમ કહે છે કે મહાકવિ ખરા પણ મધ્યકાળના અને મધ્યકાળમાં ઘણા કવિઓ છે પણ એમાંના પ્રેમાનંદના પેંગડામાં કોઈનો પગ પડે નહીં એટલો મોટો કવિ અને એવો મોટો કવિ કે ધારે ત્યારે તમને પેટ પકડીને હસાવે અને ધારે ત્યારે તમને રોવડાવે હમણાં અમે બે કલાક મામેરું કર્યું ત્યારે આમ બધા હું બોલતે બોલતે રોતો હતો આ લોકો બધા સાંભળતે સાંભળતે રોતા હતા બધાએ રોવાની મજા લીધી એટલે તો કરુણને આપણે રસ કયો છે હા એટલે કરુણની પણ મજા છે અહીંયા આપણે રોવાનું નથી મજા કરવાની છે વચ્ચે વચ્ચે જરાક કંઈ આવશે ત્યારે રોઈ લઈશું આપણી પોતાની પોતાનું કોઈ સ્વજન આ બધા ફિલ્મો જોતી વખતે પણ આપણે કે નાટક જોતી વખતે આપણે રોઈ કેમ પડીએ છીએ કારણ કે આપણે એ પાત્રની જગ્યાએ પોતાની જાતને મૂકી દઈએ છીએ ખબર ન પડે તેમ મૂકાઈ જાય છે અને આપણાથી રોવાઈ જાય છે હસાઈ જાય છે આ હું જાય છે એમ એટલે બોલું છું કે આપણે જાણીને હસતા કે રોતા નથી આપણાથી હસાઈ કે રોવાઈ જાય છે અને જો એમ થાય તો સમજવું કે આ સર્જકનો જય થયો છે આ સર્જક સાચો એટલે પ્રેમાનંદ હસાવે ધારે ત્યારે રડાવે અને એવા પ્રેમાનંદની ત્રણ ઉત્તમ કથાઓ મેં કહ્યું તેમ એક કુંવરબાઈનું મામેરું બીજું સુદામા ચરિત્ર અને ત્રીજું નડા હવે આ બે જે કૃતિઓ છે મામેરું અને સુદામા ચરિત્ર એ માં એકમાં નરસિંહ કેન્દ્રમાં છે અને બીજામાં સુદામા કેન્દ્રમાં છે પણ અહીંયા યુગલ કેન્દ્રમાં છે નળ અને દમયંત ઇક્વલિટીની વાત ચાલે છે ને તે સ્ત્રી પુરુષ બંને હા કેટલાકને વાંધો છે કે આનું નામ કેમ નળાખ્યાન રાખ્યું કારણ કે આખ્યાન તો દમયંતીનું પણ છે એમ એટલે નળ દમયંતી આખ્યાન નલોપાખ્યાન એવા જુદા જુદા ઘણા જ બધા નામોથી આ આખ્યાન આપણને મળે છે અને મધ્યકાળના જૈન કવિઓએ પણ દમયંતીની કેટલી બધી કથાઓ લખી છે કુમારપાળભાઈએ એના ઉપર વિશેષ કરીને કામ કર્યું છે અને એ બધા વિશે તો એ વધારે વાત કરી શકે પણ જૈન અને પ્રેમાનંદની કૃતિમાં ફરક એટલો આવે છે કે આપણી જૈન કૃતિઓમાં અંતે જે પણ નાયક કે નાયિકા હોય એને આપણા કવિઓ દીક્ષા લેવડાવે એટલે આપણા સાહિત્યકારોને વાંધો પડ્યો કે આ બધા જ એક સરખો એન્ડ ચાલે નહીં બધા જે હોય રાજા રામ હોય તો એ દીક્ષા લે કૃષ્ણ હોય તો એ દીક્ષા લે એક્સ વાય જેડ જે કોઈ હોય તે એ બધા દીક્ષા લે એવું બતાડવામાં આવે એના કારણો જુદા છે એની ચર્ચા આજે આપણે નથી કરવી પણ જૈન કથાનકોમાં પણ જેમ સ્થુલિભદ્ર અને કોષાનું કથાનક બહુ જાણીતું છે એવી જ રીતે રાજુલ અને નેમિનાથનું જે જાણીતું છે એવી જ રીતે નળ પ્રેમ પ્રેમકથા પણ જૈન કવિઓએ ખૂબ હોંશે હોંશે ગાય છે એટલે જૈન કવિઓ ઉપર પણ જે એમ લાગે કે જીવનની વાતો નથી કરતા તો એ આરોપ અહીંયા ધોવાઈ જાય છે આવા નળાખ્યાનની આજે આપણે જ્યારે વિગતે માંડીને વાત કરવાની છે ત્યારે આ કથા કેમ મંડાય એ પહેલાં કથા કરવી પડે છે તો વાર્તા અને આપણે બધા આટલા ટાબરા હતા ત્યારથી આપણને હવે તમે બધા દાદા દાદી થઈ ગયા છો પણ તમે નાના હતા ત્યારે દાદા દાદી જે વાર્તાઓ કરતા એ વાર્તાઓથી આપણે વાર્તા રસના ચાહક થઈ ગયા છીએ એટલે કાનમાં આપણને ગમે છે વાર્તા પીવી વાર્તા સાંભળવાની હોતી નથી પીવાની હોય છે એટલે આપણે બધાને એ પીવી ગમે એવી વાર્તા ચા પીવી જેમ ગમે અને એને ચુસ્કી લેવી જેમ આપણને ગમે એમ પીવી ગમે એવી મસાલેદાર એક સરસ મજાની કથા એટલે નળ દમયંતીની કથા પણ જુઓ એ મંડાણી કેમ છે કેટલીક દમયંતીઓ નળ પછી આવી રહી છે એટલે એનો એ મને આનંદ છે એના નળને ખબર નહીં હોય કે એમના દમયંતી આવી ગયા છે પણ નળ અને દમયંતીની કથા માંડતા પહેલાં મૂળ એ કથા જે છે એ મહાભારતમાં છે અને મહાભારતમાં જે આરણ્યક પર્વ છે એ પર્વમાં યુધિષ્ઠિર દુઃખી છે કેમ કે એનો ભાઈ આ લોકો એક તો જંગલમાં છે અને બીજો એનો ભાઈ જે મુખ્ય ભાઈ છે અર્જુન મહાયોદ્ધા એ પાછા અસ્ત્ર શસ્ત્ર શીખવા માટે ને બધા માટે સ્વર્ગમાં ગયો છે હજી પાછો નથી આવ્યો અને યુધિષ્ઠિરને એમ થાય છે કે હયરે હું કેટલો દુઃખી છું અમને કેટલા બધા દુઃખ આવી પડ્યા છે હવે જુઓ અહીંયા એક હ્યુમન સાયકોલોજી આરંભે જ કામે લે છે પ્રેમાનંદ તમે પોતાને જે દુઃખ થયું હોય ને એ આપણને બહુ વધારે લાગે મને હમણાં દાટ દુખતી હોય અને તમને માથું દુખતું હોય તો એમ કહો કે માથું તો સમજ્યા પણ દાઢની પીડા એટલે હવે એ તમને એમ થાય કે દાઢને તો બ્રશ કરો આ કરો મીઠું ઘસો આ મૂકી દો પણ માથાનું કાંઈ ઈલાજ જ નથી એટલે તરત ત્રીજાને એમ કે ભાઈ બધાનું થાય જરાક પાંચ મિનિટ સુઈ જાય પણ આ મારા પેટમાં ગુળ ગુળ થાય છે ને એ કારણ કે મને થાય છે તે તકલીફ મોટી છે બીજાની તકલીફ પણ એવે સમયે તમે જોજો થ્રી ઇડિયટ યાદ આવે ને આપણને કે આપણે નાપાસ થઈએ તો દુઃખ થાય પણ ભાઈબંધ પાસ થાય તો વધારે દુઃખ થાય એ એ એમાં આ સીન મને બહુ ગા કારણ કે એ માણના પ્રકૃતિને બરાબર જાણે છે એટલે યુધિષ્ઠિર દુઃખી છે અને એના જે ગુરુ છે ત્યાં એ એમને કહે છે કે તમે દુઃખી ન થાઓ જુઓ તમારા કરતાં પણ વધારે દુઃખી કોણ હતા એમ કરીને કથા કહે છે એટલે એને એમ થાય ઓહો મારી માને હું ઓફિસમાં બહુ મોટે સુધી કામ કરું ને તો મને ફોન કરે અનાનાય આવે એટલે એમ નામાં કામ છે એટલે બીજો હજી તને કામ છે પછી હું એને એમ બીજા પાંચ જણા પણ કામ તો 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 વાંધો વાંધો એમ તું એકલો થાય તકલીફ બાકી બધા થતા હોય તો આપણું દુઃખ ઓછું થઈ જાય જો આ માણસની પ્રકૃતિ જુઓ એટલે યુધિષ્ઠિરને આશ્વસ્ત કરવા માટે નળ આખ્યાન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો ભાઈ આ લોકો કેવા ઉત્તમ લોકો હતા અને એને કેવી મુશ્કેલી પડી તારી તો દૂજો કાગમ દેખાતો મેં આપના ગમ ભૂલ ગયા તો આ બીજાનો દુઃખ જોઈને પોતાનું દુઃખ ભૂલી જવા માટે કરાયેલી કથા તે નળાખ્યાન છે પણ હવે આ તો આખ્યાન છે પાસઠ કડવાઓમાં વિભાજીત છે આખ્યાન કડવામાં બહુ લાંબુ છે કવિતા છે મૂળ તો પણ કરવાની કથા છે એટલે એ સમયની આ ફિલ્મો છે એ સમયની આ સિરિયલો છે એ સમયનું લોક મનોરંજન આ છે એટલે એમાં તમે જોજો લોકોના ટેસ્ટને કરીશ એટલે લોકોને મજા આવે છે આપણે અત્યારે એમ કહીએ ને કે હમણાંની ફિલ્મોમાં એ હું ત્યારે જ કહું નહીં તો અહીંયાથી વાત અલગ થઈ જશે એટલે નૈષદ રાય રાજા અને એવા પુણ્ય શ્લોક પુરુષ નળની કથા કરવાની છે એટલે માંડે છે આ કથા વદે વિપ્ર પ્રેમાનંદ નળ તણુ આખ્યાન પ્રેમાનંદ બ્રાહ્મણ અને એ આખ્યાનકાર છે એટલે માણ લઈને બેઠા છે હાથમાં વીંટી તો ન કહેવાય વીંટા કહેવાય એવડા જાડા જાડા પહેર્યા છે માટલાના શેપનું ઊંધું માણ હું તમને બતાડવા પણ લઈ આવ્યો છું ચોપડી એમાં છે બતાવીશ તમને છેલ્લે તો એવું માણ લઈને બેઠા છે ને આખ્યાન મંડાણું છે એક નૈષદ નામે દેશ વિશાળ રાજ્ય કરે વીરસેન ભૂપાળ તેને સુરસેન બાંધવજન અને તે બેઉને એકકો તન સુરસેન અને વીરસેન નામના બે ભાઈઓ છે અને નૈષદ રાજમાં રાજ કરે છે બે ભાઈઓ બહુ ભલા છે બેયને એક એક દીકરો છે એકને નળ અને બીજાને બીજો એક દીકરો છે આ બંને દીકરાઓ એટલા બધા ગુણિયલ છે પુષ્કર બંને ગુણિયલ અને એ બેયને રાજ્યાસન સોંપી અને એના રાજા જે છે એ રાજા પોતે આપણે ત્યાં જુઓ આ એક કેવી સરસ વ્યવસ્થા છે કે પહેલા બ્રહ્મચર્ય આશ્રમ પછી ગ્રહસ્થાશ્રમ પછી વાન પ્રસ્થાશ્રમ અને છેલ્લે આશ્રમ આપણે ત્યાં જૈનોમાં તો એવી કેટલી બધી કથાઓ આવે છે કે જેમાં એક સફેદ વાડ જોઈને રાજા દીક્ષા માટે પોતાની પોતાના જે શણઘારનો રૂમ હોય એમાંથી જ સીધા દીક્ષા લેવા જતા રહ્યા હોય પણ આપણે બધા તો પછી ઓલા હાઈ ક્લાસ કાળા કરી નાખીએ એટલે પાછું યાદ ના આવે કે થઈ ગયા છે એટલે પોતાની ને પોતાની જાતને ઠગી લેવાની વાત છે આ તો એવી કથાઓ આપણને મળે પણ આ રાજાઓ પોતાનો સમય થાય ત્યારે ખસી જાય રાજ્યાસન પણ હમણાં જ એક ભાઈએ મને કહ્યું કે આપણે ભોગવીએ છીએ પણ ઉપભોગ ન કરીએ એ બે એમાં ફરક છે જો તમે સમજીને એમાંથી પસાર થાવ છો તો એ ઉપભોગ નથી એટલે રાજ્યાસન પણ કાર્ય હતું ત્યાં સુધી કર્યું અને પછી એમાંથી સરકી ગયા અને હવે જે સોંપ્યું નળ કહે તમો પ્રજાપતિના પુત્ર વીણાધારી જાણતા હશો હવે નળ રાજ્ય સંભાળે છે પણ રાજા હોય ને રાણી ન હોય એ તો ચાલે કેમ એટલે ઉત્તમ રાજા એટલે આપણે ત્યાં છે ને અર્ધનારી નટેશ્વરની જે કલ્પના છે શિવની એ પ્રતિક છે કે એકલો નર પણ અધૂરો છે અને એટલી નારી પણ અધૂરી છે એટલે બંનેનો જ્યારે સુયોગ થાય છે ત્યારે એટલે ઓશોએ તો એવું નોંધ્યું છે કે ભગવાનની આપણે મૂછો નથી કલ્પી કેમ એટલું એમનામાં નારીત્વ છે એટલા માટે મહાવીર બુદ્ધ તમે જોજો કૃષ્ણની રામની કોઈની મૂછો નથી કલ્પી આપણે ક્યાંક મૂછાળા મહાવીર આપણે ઊભા કર્યા એ બીજી વાત છે પણ મોટે ભાગે આપણે એ લોકો એટલા માટે કે પ્રેમ પોતાની જાતની અંદર સમાવવું આ બધું જે કેટલુંક છે એ સ્ત્રીના ગુણ છે પુરુષ એને આત્મસાત કરે ત્યારે એ પૂર્ણ બને છે અને કેટલુંક કેટલીક અડગતા જે પુરુષનો ગુણ છે એ સ્ત્રીમાં આવે છે ત્યારે બે પૂર્ણ બને છે તો નારદજી આવે છે અને નળના વખાણ કરે છે નારદનું પાત્ર આપણે ત્યાં જરા તીખડી પાત્ર છે શબ્દ તો મને બીજો સૂચતો હતો પણ તમે સમજી ગયા હશો હા એટલે આપણે જરા સંભાળીને બોલવું પડે એવા યુગમાં જીવીએ છીએ એટલે પણ જરાક ટીખડ કરવા મને વાતે ટીખડ એવા કેટલાક પાત્રો આપણી આજુબાજુ પણ હોય જોજો અમે ભણાવીએ ને ત્યારે અમે વિદ્યાર્થીઓને કહીએ કે આ બધી જ પાત્ર સૃષ્ટિ આપણી આજુબાજુ છે તમે જરાક નજર કરો ને એટલે તમને આ વર્ષાસુ દેખાય ને તમને આ મેણા ટોણા મારતી બી બાઈ દેખાય અને ઉદાર કોઈ શેઠ પણ દેખાય તો આવે છે આપણા નારદ મુનિ અને નળના તો બહુ વખાણ કરે છે નળ કેવો સરસ આમ પછી એમ કે કે રાણી દેખાતા નથી તો કે હોય તો દેખાય ને હજી છે જ નહીં ભાઈ સાહેબ કુમારા છે આવો પ્રતાપી નળ આટલો સુંદર કેવો છે એ પછી હું તમને કહું છું એટલે એટલા બે જણાના વર્ણન સરસ છે કે આપણને એમ થાય કાશ આપણે પણ ત્યારે હોત તો કેવું સારું થાત એવું મન થઈ જાય એવા બે જણાના વર્ણન એણે કર્યા છે પણ જાણતા હવે એને કહે છે કે તમે તો આવા ત્રિકાળ જ્ઞાની છો એટલે નળ કહે તમે પ્રજાપતિના પુત્ર વીણાધારી તમે તો બ્રહ્માના પુત્ર છો એટલે જાણતા હશો બ્રહ્માએ મારે નિર્મી છે કો નારી મારા માટે કોઈ નિર્મી એમ તો કે હા હા દમયંતી જે દીકરી મુખે વર્ણવી ન જાય અરે જેવા તમે એનાથી એ આમ તો ચડે એવી દમયંતી હા એટલે વર્ણવી ન જાય એક સાધુ બોલે છે હા પાછા અને તન વદન લોચન ઉપમા મેં કશી ન અપાય એનું તન કેવું શરીર કેવું એના લોચન કેવા એને કોઈ ઉપમા આપી ન શકાય એવી સ્થિતિ છે અને છતાંય આ બાવાના મુખે પ્રેમાનંદ આપણા દમયંતીનું વર્ણન કરાવે છે મજા એ વાતની છે કે તમે જો વાલ્મિકી રામાયણ ઉઘાડો અને હનુમાનને જ્યારે લંકામાં મોકલ્યા છે ભગવાન શ્રી રામે જોવા માટે કે સીતાજી ક્યાં છે એટલે હનુમાન સ્વાભાવિક પહેલા તો રાવણના મહેલમાં જ જાય એની રાણીઓના મહેલમાં એટલે પહેલા સીધા હનુમાન ત્યાં ડોક્યું કર્યું છે અને હનુમાન પોતે બાલ બ્રહ્મચારી બાવા ઈ પણ બાવા વાલ્મિકી પોતે બાવા અને એક બાવો બીજા બાવાની આંખે રાવણની પત્નીઓનું જે વર્ણન કરે છે આપણે એમ થાય કે અમારા દર્શનાબેન હસતા હસતા કે આ બાવાઓ આ સુંદરીઓ જોઈ ક્યાં આવ્યા કે આટલા વર્ણનો કરે છે છે પોતે બે પાછા સાધુઓ અને વર્ણન કરે છે મજા એ વાતની છે કે એ લોકોને સૌંદર્ય શું છે એની બધી જ ખબર છે પણ એમાં રસ નથી આ જે છે વાત મજાની લક્ષ્મણને બધી ખબર છે કે કેવી સુંદરી હોય મહાભારત રામાયણનો બીજો આ પણ પ્રસંગ બહુ જાણીતો છે પણ એને એમાં રસ નથી આ મોટી વાત છે તમને ખબર ન હોય અને તમે એટલે તમે જો ગરીબ હો ને અપરિગ્રહી હો તો એનો કાંઈ મતલબ નથી બધું જ કરી શકો એમ છો ને છતાં અપરિગ્રહ કરો છો એનું મૂલ્ય છે તો હવે જુઓ આ આપણો ભાઈઓ કાન દઈને સાંભળે ને બેનો અદેખાઈ માટે પણ સાંભળે દમયંતીનો ચોટલો દેખીને અતિ સોહાગ વર્ણન તો ઘણું લાંબુ છે પણ હું ટૂંકાવીને અમુક પંક્તિઓ જ કહીશ દમયંતીનો ચોટલો અલબત્ત હવે ચોટલાની પરિભાષા બદલાઈ ગઈ છે હવે બહેનોને બોયકટમાં રસ છે પણ એક સમયે વાળ લાંબા હોવા એ સૌંદર્યનું પ્રતિક ગણાતું એટલે દમયંતીનો ચોટલો દેખીને અતિ સોહાગ અભિમાન મૂકી લાજ આણી પાતાળ બેઠા નાગ પ્રેમાનંદ અતિશયોક્તિના કવિ છે એટલે એટલી અતિશયોક્તિ વાપરે કે આપણને એમ કહેવાનું થાય કે બાપા હવે બસ કર એણે શું કહ્યું કે પાતાળમાં નાગ કેમ જતા રહ્યા તો કે દમયંતીનો ચોટલો જોયો કેટલો કાળો ને કેટલો લાંબો છે નાગ બધા શરમાઈ ગયા કે આની પાસે આપણે ભોઠા પડી જશું એના કરતાં ચાલો આપણે પાતાળમાં જતા રહીએ અમારે કચ્છીમાં એક એન્જો ચોટલો કાળો નાગ મૈયારણ મોઈની લગી રે એવું સરસ ગીત છે પણ હું ગાવા મંડીશ તો અટકી પડીશ અહીંયા પણ ભીમક સુતાનું વદન સુધાકર દેખી અતિ શોભાય જોઈ જોઈ ચંદ્રમાં ક્ષીણ પામે ને પૂંઠે સંતાય એટલી સુંદર છે દમયંતી કે આ ચાંદ બિચારો વાદળાઓ પાછળ લકાતો ફરે છે કે આની સામે હું આવી જઈશ તો બેની કોઈ સરખામણી કરી બેસશે ને તો જરા ભૂઠા પડવાનું આવશે એટલે વાદળાઓ પાછળ અહીંયા ત્યાં આબમાં છુપાય છે સૃષ્ટિ કરતા હવે જોજો બ્રહ્માજીએ તેજનું ભર્યું એક પાત્ર તે તેજનું પ્રજાપતિએ ઘડ્યું દમયંતીનું ગાત્ર એકદમ તેજમાંથી તેજનું એક પાત્ર ભર્યું અને એમાંથી દમયંતીનું ગાત્ર એટલે કે શરીર ઘડ્યું પણ મજા તો હવે છે કે કાંઈ એક શેષ જ વધ્યું ઘડતા તે ઘેરો પડ્યો બ્રહ્માએ એકઠો કરી ને તેને ચંદ્રમાં ઘડ્યો હા એટલે જે કચ્છીમાં બોર સ્વાર કહેવાય હા આમ બધું જે વધ્યું જરાક જરાક એ બધું આમ ભેગું કરી થાપલી કરીને આકાશમાં ઘા કર્યો તો ચંદ્ર થયો તો જેના એઠમાંથી ચંદ્ર થયો હોય એ દમયંતી કેવી સુંદર હોય પણ આપણને એવું ફિલ્મોમાં જોવાની મજા પડે અને હવે સપના જોવાની મજા પડે એને કોઈ પૈસા પડતા નથી એટલે દમયંતીનું આવું જે અતિશયો ભર્યું વર્ણન પ્રેમાનંદ કરે છે અને કોઈ પણ પુરુષ આ વર્ણન લાંબુ ચાલે છે ખૂબ પણ મારે તમને કહેવું તો અહીંયા વચ્ચે કહી દઉં કે આ સાંભળનારો એકલો નળ નથી આ સાંભળનારો મોટો પુરુષ વર્ગ છે જ્યારે આ કથા મંડાય છે ત્યારે એટલે પ્રેમાનંદ નોઝ ધ હ્યુમન સાયકોલોજી દેટ્સ વાય એ દમયંતીનું એટલું લાંબુ વર્ણન કરે છે કે બધા પછી 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 શું 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 એમ બોલ્યા વગર એમની ઉત્સુકતા કે ઓહો હજી કેવી હજી કેવી હજી કેવી પછી બેનો બેનો જરાય વટ પડાવશે નહીં એ લોકો માટે પણ નળનું વર્ણન એવું કરે છે હા એટલે માણસના મનને પ્રેમાનંદ કેવો જાણે છે એટલે એ બરાબર જાણીને નળ દમયંતી બેના વર્ણન કરે છે હવે જોજો પણ હવે આ જેવું આ વર્ણન કર્યું એટલે એમ થાય તો મૂકે ખપે કચ્છી મામ એમ કે હી મૂકે ખપે આ મને જોઈએ હવે આ જોઈએ તો કેવી રીતે મળે તો નારદને કહે છે કે તમે જઈને મારું માગું નાખો ને તો અતિશયક્તિ જુઓ દમયંતીના પાત્રને ચડાવવા માટે પ્રેમાનંદ એમ નારદ એમ કે છે કે ના બાપા હું ન જાઉં મારું અહીંયા બ્રહ્મચર્ય ભાંગી જાય પાછું હું એ ત્યાં જાઉં તો મને ક્યાંક પરણવાના મન થઈ જાય તો મારે જ જાઉં હું નહીં જાઉં એટલે એ પાછા આનું કેવું કાનમાં જરાક આમ તમને એમ કહી અને પછી હાઈ ક્લાસ એટલે કચ્છીમાં આને એમ એમ કહી દેવાસળી દઈને ભજી વ્યા જરાક દીધું પછી આને બળવાનું કામ શરૂ પછી આનું આનો રોલ પૂરો થઈ ગયો હવે આ ભાઈ વિરહ અગ્નિમાં બળવા લાગ્યા અને એ બધી આખી લાંબી કથા કરે છે કે આ દમયંતી કેવી રીતે મળે કેવી રીતે મળે કેવી રીતે પર્ણોત્સુક જે હોય એ લોકો જ આ સમજી શકે તમે બધાએ એક સમયે આ ભોગવ્યું હશે પણ હવે એમાં ઠરી ઠામે એટલા થઈ ગયા છો કે આપણને એમ થાય કે આમાં કાંઈ ન હોય પણ 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 જ્યારે આ સ્થિતિ હોય ત્યારે બરાબર સમજે કે ભાઈ જેને ચાહે છે એ ન મળે ત્યાં સુધી કેવી તાલાવેલી હોય છે હવે આપણી તાલાવેલીની દિશા બદલી છે હવે આપણો હવે આપણો આપણો રુચિ આપણો ટેસ્ટ બદલ્યો છે હવે આપણને બીજું જોઈએ છીએ કલાપી છવ્વીસમે વર્ષે માણસ એને પોતાના દુનિયાવી પ્રેમમાં બહુ સફળતા ન મળી એટલે હવે મારું જીગર ચાલ્યું સાક્ષાત હરીને જોવા એમ કહીને ઈશ્કે હકીકીની કવિતાઓ વર્ષે આપે પણ પણ આપણે બધા એમાં કેટલા એ પોતાને પૂછવાનું એને એક હંસ હાથ આવી જાય છે લાંબી કથા છે પણ હંસ હાથ આવે છે અને હંસને કહે છે કે મને દમયંતી જોઈએ દમયંતી જોઈએ એટલે હંસ એમ કહે છે કે માંગી માંગીને શું રે માંગ્યું એક દમયંતી નારી એવો હંસ છે અહીંયા હંસ એટલે કે પક્ષી પણ કેરેક્ટરના ફોર્મમાં આવે છે કારણ કે આપણી મધ્યકાળની બીજી કથાઓમાં પણ નાગ પણ બોલે ને ને બોલે આ બધું તો ચાલે એની મજા આવે પછી પછી એની પેટા પેટા કથા હોય હંસની છે પણ કરવા આપણે દેવકન્યાને આણી આપું તે કોણ ભીમક કોણ માત્ર ભૂમિક કુમારી આ ભીમક રાજાની દીકરી અને દેવકન્યાઓ તારા માટે લઈ આવું તું મારો ભાઈબંધ એમ હંસ ભણે હવે જોજો કે સારું એમ કરીને હંસ નીકળે છે બે વચ્ચેનો જે દૂત બને છે ને તે હંસ બને છે પક્ષી બને છે અને દમયંતી પાસે જાય છે અને હંસ ભણે હો ભામિની બ્રહ્માંડ ત્રણ જોયા સહી પણ નળની જોડે મેળવું હ મહિતાલામાં તુલના કો નહીં અરે આખા ત્રણ લોકમાં તું જોઈ લે હવે જોજો તમે જેવા હોત એવા ને એવા પાછા તમને જોઈએ એટલે દમયંતીને પણ નળની અપેક્ષા છે નળને પણ દમયંતીની અપેક્ષા છે કારણ કે મેં તમે કહ્યું એમ બંને એકબીજા વગર એટલે પાસે જઈને નળનું વર્ણન કરે છે અને અને એને એમ કહે છે કે એવો નળ અમારો પછી નૈષદ દેશના ભૂપને દેખી દેવને થઈ ચિંતા એટલે રખે આપણી સ્ત્રીઓ નળને પરણે માટે સર્વે માંડી રક્ષા બધા દેવો છે એને પોતાની પત્નીઓના સંદર્ભમાં રક્ષા કવચ કે આ જો નળને જોઈ જશે તો આપણને મૂકી દેશે એવો નળ છે અને લક્ષ્મીનું મન ચંચળ જાણી વિષ્ણુ મન વિમાસે પ્રેમદાને લઈ પાણીમાં જી બેઠા શેષનાગ વાસે લે છે કે આ કેમ દરિયામાં જઈને બેસી ગયા છે વિષ્ણુ તો કે તમને ખબર છે લક્ષ્મીનું તો મન ચંચળ છે એટલે વિષ્ણુજી મૂંઝાઈ ગયા છે કે આ ક્યાં કામનું મન ફરી ન જાય એટલે આપણે શેષનાગ ઉપર હાલ્યા જઈએ દૂર એમ આ જોડી લીધું છે જોડકણું પણ આપણને તાર્કિક લાગે એવું જોડકણું પ્રેમાનંદ જોડતા જાય છે અને હવે જ્યારે એને ખબર પડી છે કે આવો નળ છે તો એની અંદર પણ વિરહનો અગ્નિ બળે છે તો વિરહ હોરે વિરંગમ હોરે વિરંગમ મારા વ્રેનો વહની શમાવો મારો વિરહનો અગ્નિ શમાવો અને મને વીરસેન સૂત સાથે પરણાવો એટલે કે દમયંતી કહે છે નળ સાથે મને પરણાવો દમયંતી દમયંતી કરતા મરે જે સર્વ જમપુરી પર વરે એમ કરતા દેવરાજ પાછા નારદ છે દેવ જે એ દેવલોકમાં જાય છે હા અને જઈને દેવોને શું કહે છે કે આ લોકો કહે છે કેમ સ્વર્ગમાં કોઈ આવતું નથી તો કે બધા દમયંતી દમયંતી કરતા મરી રહ્યા છે એટલે પછી નરકમાં જ જાય ને તો કે છે કોણ આ દમયંતી એટલે વળી પાછા દમયંતી પાસે અરે દેવો પાસે દમયંતીની કથા માંડે છે અને એની પત્નીઓથી ખાનગીમાં ઇન્દ્રાણી આદિથી ખાનગીમાં અને ચારેક દેવને મન થઈ જાય છે કે તો આપણે પણ દમયંતીને પરણી આવીએ એટલે દમયંતીનું ચરિત્ર એટલું બધું ઊંચું ચડાવ્યું છે પણ ચારે મજા અહીંયા હ્યુમન સાયકોલોજી એ છે કે ચારેય દેવ એકબીજાને કહેતા નથી કે હું જાઉં છું ઓલા હું જાઉં છું હું જાઉં કારણ કે અહીંયા પાછા કેવા થઈ ગયા પ્રતિસ્પર્ધી કારણ કે મેળે એકનો જ પડવાનો છે એટલે એમ કે પહેલાં હું પહોંચી જાઉં પહેલાં હું પણ તાહા સ્વયંવર મંડાયો છે અને દમયંતીની દાસી દેવાંગણા લાગે તો દમયંતી કેવી લાગે એમ એમ કરીને બધા વર્ણન કરે છે પણ દમયંતીનું વર્ણન સાંભળીને પછી એને એક પંક્તિ મૂકે છે કે જો દમયંતીને ન ભો ભેટે તો એ અભાગીઓ શરીર કહેવાય એવું હાઈ ક્લાસ મમરો મૂકી દે છે એટલે ઓલામ કે આપણે તો અભાગ્યા કેમ કેવડાવીએ એટલે ચાલો આપણે પણ જરા જઈએ અને પછી દમયંતીના સ્વયંવરનું વર્ણન આવે છે આ બાજુ ચિઠ્ઠી મોકલાવે છે કે તમે જરા અમને આવજો પરણવા મને ઘણી વાર આ દેખાઈ પણ આવે પુરુષ તરીકે જરાક એક મિનિટ ખાલી કે દમયંતીના સ્વયંવર થયા સીતાના સ્વયંવર થયા દ્રૌપદીના સ્વયંવર થયા કૃષ્ણ અને રામને આવા બધા આટલા ઉત્તમોત્તમ ચડે એવા રાજકુમારો થયા પણ એકાએ નહીં સ્વયંપત્નીનો પત્નીનો કાંઈ કાર્યક્રમ થયો નથી એટલે ત્યારે પણ બેનો જ આગળ હતા એમ તમે જરાય એવું કહેતા નહીં કે બહેનોને તકલીફ આટલા બધાની વચ્ચે વર પસંદ કરવાની છૂટ બહેનોને હતી કે તારે જેને પરણવું એને પરણ આટલી સ્વતંત્રતા આપણે ત્યાં સ્વયંવર જેવો શબ્દ ભારતીય પરંપરામાં છે આ જરા જુદી વાત થશે પણ ત્યારે સ્ત્રી એટલે કે દીકરી રાજકુમારી કેટલી મુક્ત હતી એ પણ આપણને અહીંયા જુદી રીતે ખ્યાલ આવે છે પણ આ તો આપણો પ્રેમાનંદ વર્ણનનો કવિ છે એવા વર્ણનો કરે એવા વર્ણનો કરે કે આપણને એના માટે શબ્દ વપરાય છે તાદૃશ ચિત્ર દેખાય સામે ને સામે આપણને દેખાતું હોય ફિલ્મોમાં અત્યારે આપણી ફિલ્મો અને આ સિરિયલોએ એ આપણી પાસેથી જે ઝૂંટવી લીધું છે તે આપણું કલ્પના જગત છે તમે બધાને એક ચોપડી આપવામાં આવે રામાયણનો કોઈ પ્રસંગ અને તમે બધા રામ અને સીતાને જે કલ્પો એ આ એક સિરિયલમાં આવે એનાથી અનેક ગણા જુદા હોય બધા બધાના પોતપોતાના રામ હોય પોતપોતાની સીતા હોય અત્યારના બાળકો આ બધું જુએ છે કાર્ટૂન્સ વગેરે એમાં એક જે સૌથી મોટો લોસ જઈ રહ્યો છે એ એ છે કે એનું ઇમેજિનેશન પાવર ખલાસ થઈ રહ્યો છે આપણને ખબર નથી પડતી આપણને એમ કાંઈક મજા આવે છે પણ એમાં એનું ઇમેજિનેશન પાવર જાય છે જુઓ પ્રેમાનંદ કેવું વર્ણન કરે છે એ કહે છે હોય ના અતિકાલ કીધાનું કામ માંડવે ન મળે બેઠાના ઠામ ઉતાવળ કરો ઉતાવળ કરો જગ્યા નહીં મળે બધા ઉતાવળમાં છે ભીડ ભરાય ગામ ભાગડ થી રંક જાય રાય આગળથી આજે તો ભાઈ સ્વયંવરમાં તો કોઈ પણ જઈ શકે એટલે રંક માણસ ગરીબ માણસ છે એ રાજાની આગળ ઓવરટેક કરીને જાય છે કે હું પણ આજે તો પ્રેમાનંદ એવું વર્ણન કરે છે કે વાળન બાળન કોઈ દાઢી કરવા માટે કે દુકાન બંધ રાખી છે કોઈ ભૂલ મારે જે હું થયેલું હું પરણવા જતો હતો ને નાવા માટે આમ સાબુ લગાડે ત્યારે ખબર પડી દાઢી તો કરી નથી એટલે પછી ટુવાલ ભેર બહાર આવ્યો મેં કીધું ભાઈ દાઢી તો કર હજામને કીધું કે તું કારણ કે આમ પરણવા જઈશ તો લોકો દેશે કે નહીં એ પ્રશ્ન છે પાછું એટલે પણ અહીંયા તો એ હજામની દુકાને બંધ છે કારણ કે હજામને પોતાની એપ્લિકેશન ત્યાં મૂકવી છે કે કદાચ આ તો સ્વયંવર છે કોના ઉપર કળશ ઢોળાય કાંઈ નક્કી નહીં એટલે મને સુકન સામા તેડે મળે સુકન સામા તેડે સુકન વંદીને રથ ખેડે કરે તિરસ્કાર સેવક પર રીસ પડે મુગટ ઉઘાડા શીશ જાય અસવાર બહુ અલબેલા હય હિડે જાણે પાણીના રેલા ભરાય રથ અંદર અંદર ભટકાય આખું દ્રશ્ય તમને દેખાય અને ઘોડા હાથી ચારે તરફ અસવાર પડે છે નિસરી હું આવું હું આવું વાહન પડગી ચલ્યાનો છબ અર ચરણ રેણુએ છાયો અબ્ર એટલી ધૂળુડી છે લોકોના કારણે કે આખું ધૂળથી જાણે આકાશ ભરાઈ ગયું એટલા તો લોકો ત્યાં ભેગા થયા છે હવે જોજો હા એક પંક્તિ એવી સરસ મૂકે છે પ્રેમાનંદ કે આપણને એમ થાય કે એણે બરાબરની ઠકા કરાવી આપણને એટલે કે પુરુષ માત્રને અને એની વૃત્તિ માત્રને વર થઈ બેઠા પ્રાણી માત્ર સમા કર્યા જે વરવા ગાત્ર દરેક પ્રાણીને એમ છે કે દમયંતીને વરું એટલે દાઢ પડી ગઈ છે તો ત્યારે બત્રીસીની તો સગવડ હતી નહીં તો અંદર સોપારી ભરાવી છે પણ ગાલ બરાબર દેખાવા જોઈએ અને ક્યાંક ભૂલભૂલમાં પણ હાર જો પહેરાવી દે તો આપણું કામ પૂરું એમ કરીને આ અતિશયોક્તિ છે પણ મુદ્દો એ છે કે માણસ વૃત્તિએ ગરડો થતો નથી પ્રેમાનંદ અહીંયા આ કહેવા માંગે છે એટલે અમારા એક ભાઈબંધ છે એમણે અમને દર્શનાબેનને કહેલું કે બેન અમારા ગામના ડોસલાઓ આંખો બાંખો બધી જતી રહી હોય અને વડના છાંયા બેઠા હોય કાન હજી બચ્યા હોય તો કોઈ બેન ત્યારે તો પનિહારીઓ પાણી ભરવા કુએ જાય એટલે કે કુએ ભરવા જતી હોય ને તાજી પરણેલી આવી હોય તો પગમાં ઝાંજર પહેર્યા હોય એટલે એનો છમ છમ અવાજ સાંભળીને આ બાપો જે વડ ઉપર કોઈક રમતા છોકરાઓ હોય ગીલી ડંડા એવું કાંઈ એમ કે હેડાચ એડા અહીંયા અહીંયા આવ એમ કરીને બોલાવે અને પૂછે કે કેજી વહુ વનેતી કોની વહુ જાય છે જેની જતી હોય તે તને જેની જતી હોય તેની પણ આપણને રસ છે આમાં કે કે નહીં હવે ગાત્ર ગબડી ગયા છે ગગડી ગયા છે તો પણ ઓલી જે વૃત્તિ નથી જતી મુદ્દો એ છે કે પ્રેમાનંદ આપણને હસાવતા હસાવતા જરાક ઈશારો કરીને જાય છે કે જેના ઉપર તું હસે છે એમાંનો તું નથી ને એ જરાક જોઈ લેજે બાપલા હ આપણે જેનામાં જેના ઉપર હસ્યા એનામાં આપણે ક્યાંય આવી ન જઈએ આ પ્રેમાનંદ એવો આ કથા અગત્યની નથી અગત્યના આવા એના અંદર છુપાયેલા લેસન્સ છે કે જે આપણને ઈશારે કહી જાય અને સમજો તો ન સમજો તો ઘરે જઈને ગોદડા ઉડીને સુઈ જાઓ કાંઈ વાંધો નહીં પ્રેમાનંદ આપણને કાંઈ કાન પકડીને કહેવાના આવે આ કવિ છે કાંઈ માસ્તર નથી અમારી જેમ કે હાલો હાલો ભાઈ એમ હા તો શરીર શુદ્ર કાષ્ઠના ખોડ તેને પણ દમયંતી વર્યાના ખોડ લાંબુ છે પણ છોડી દઈશ ઘરડા થયા નાના વર ઘરડા થયા નાના વર એને એમ થયું કે ઓહો મનથી તો બધા એટલે ઘોડો અને પુરુષ ક્યારેક ઘરડા નથી થતા એવી પણ એક કહેવત છે પણ ભીમક તને આ હા હવે જોજો કેવી રીતે દમયંતી આવે છે દમયંતીની એન્ટ્રી પણ મારી પાસે સમય ઓછો છે નહીં હું એ ગાઈને પણ સંભળાવું પણ ફિલ્મોમાં જેમ આમ કરીને આમ ઐશ્વર્ય રાયમ વાડ આમ કરીને એન્ટ્રી કરે તો આ તો પ્રેમાનંદ પણ એવી એન્ટ્રી કરાવે એ રાહ જોઈએ છે કે પહેલા નળ આવી જાય પછી હું એન્ટ્રી કરું તમે જુઓ આ મોંઘી છે ભાઈ અને એના કરતા જઈને પરણવું છે એ જ ના આવ્યો હોય તો શું કરવું પણ એના પહેલા એક વાત બહુ મજાની બને છે તે એ છે કે ચારે ચાર દેવો નળ પાસે આવે છે અને નળને શું કહે છે ખબર છે જુઓ તો ખરા માણસ દેવો કરતા પણ ક્યારેક ચડી જાય છે જો એ એ ગુણવાન હોય તો ચાર દેવોને નળ દમયંતીને પરણવું છે પણ બધા જાણે છે કે દમયંતી પરણવાણી નળને છે એટલે બધા ચારે જણા નળને જઈને કહે છે કે તું અમારો દૂત થા અને તું જઈને દમયંતીને કહે કે નળમાં કાઈ છે જ નહીં માલ એટલે નળને નહીં ને અમને પરણે વિચાર તો કરો નળને જ એમ કે છે કે તું અમાર અને નળની ઉદારતા તો જુઓ નળ આટલે પુણ્ય શ્લોક પુરુષ છે કે એમ કહે છે કે એમ ભલે ત્યારે તમે જુઓ એને પોતાના પ્રેમ ઉપર પણ એટલો વિશ્વાસ છે કે એમ એટલે અમને અમારા શિક્ષકો એમ શીખવાડ્યું કે સાચો પ્રેમીજન ક્યારેય પોતાના પ્રેમીજનને બાંધે નહીં તમે પાંચ પાંચ મિનિટે કેમેરા ગોઠવીને જોયા કરો વિડીયો કોલ કર ક્યાં છો હા તો આવું જો પૂછ્યા કરો તો એ પ્રેમમાં પછી મજા ના રહે હા આ તો ખુલ્લો મૂકી દે છે એને છોડી દે છે એટલે જ એ ક્યાંય જતો નથી તમે જ્યાં સુધી બાંધો છો ત્યાં સુધી એ વ્યક્તિ તમારી સાથે રહેતી નથી અને છોડો છો ત્યારે તમને છોડીને જતી નથી આ ન્યાય છે એટલે નળ જે છે એ નળ કે છે ભલે સારું તમારો દૂત બનીને હું જાઉં અને બાવો બનીને જાય છે નળ દમયંતી પિક્ચર પણ છે બધાને જેને આ દ્રશ્ય જોવું હોય એ લોકો જોઈ લે ઉપેન્દ્ર ત્રિવેદીને મસ્તક બાબા બન્યા છે અને આની સાથે આપણને શિવ અને પાર્વતીનો સંદર્ભ પણ જોડાય કે જ્યારે પાર્વતી તપસ્યા કરે છે અને પરીક્ષા લેવા માટે શિવ બાવા બનીને જાય છે અને કહે છે આવા શિવ પાછળ તું શું ગાંડી થઈ છો તું તો આટલું તપ કરસ આવી સુંદરી છો આવું છો તેવું છો તને તો કોઈ પણ દેવ પરણે ઓલી બાઈ કહે કે ના કોઈ ન જોઈએ શિવ જ જોઈએ એટલે પછી આ છેલ્લી પરીક્ષા હોય છે પણ અહીંયા નળ તો બિચારો ભોળા ભાવે એ દમયંતીને સમજાવા જાય છે કે નળમાં કાંઈ છે જ નહીં અને માણસને દેવને છોડીને કોઈ માણસને પરણે દેવોએ પાછો જાસૂસ રાખ્યો છે એક અદ્રશ્ય બીજો દેવ જે જોઈએ એમ કે નળ બરાબર એની દૂતત્વ કરે છે કે નહીં નળે બિચારાએ બહુ પ્રયત્ન કર્યા પણ પણ ઓલી માની નહીં કે મારે તો નળ જ હું તો તમારી સામે વાત પડદો કરીને રાખું છું કારણ કે તમે મારે મન પર પુરુષ છો એટલે સાધુઓ તો ભલે હો આટલો જેને પોતાના નળ માટે ભાવ છે એવી દમયંતી હવે કે છે કે નળ નળને જ વરિષ ત્યારે દેવો છેલ્લો અખતરો કરે છે શું કહે છે તો નળને કે છે તો તમારું રૂપ અમે લઈ લેશું એટલે જેવી દમયંતી પ્રગટે એના પહેલા નળ આવે છે પણ નળ આવે છે ત્યારે એક નળ નહીં પણ કેટલા પાંચ નળ આવે છે વાગી સ્વયં વર માં આવ્યો ઓ નો રે વાગી સ્વયં ઓ નડ આવ્યો રે ભાંગ્યા બીજા ભૂપના તાક ઓ નળ બીજા બધાના નશા ઉતરી ગયા જેવો આવ્યો તેઓ હીરોની એન્ટ્રી થાય એટલે બાકી બીજા ફીકા પડી જાય એટલે જેમ સૂર્ય આવે અને ચંદ્ર તારા બીજા ઝાંખા પડી જાય એમ નળ ના આવતા પણ મુશ્કેલી આ કે પાંચ નળ આવ્યા છે પણ હજી તો દમયંતીની એન્ટ્રી બાકી એટલે હવે દમયંતીની એન્ટ્રી થાય છે અને શબ્દની પસંદગી તો જુઓ પ્રેમાનંદની શું કે છે સુત ભીમક તનયા રૂપ બનયા રસાલી રંગપૂરણમ પૂરણમ નરાંગના દેવાંગના માનની માન ચૂરણમ દુઃખમોચના મૃગલોચના લલિત લક્ષણવંતયમ

એવી દમયંતીની એન્ટ્રી થતાય પણ થાય એન્ટ્રી અને તરત કન્ફ્યુઝન કે પાંચ પાંચ નળ એટલે જુઓ એકલું રૂપ હોય તો કામ ન લાગે કાંઈ કામના નહીં દેખાવે તમને એટલા સુંદર લાગે પણ ખાધે ખારા હોય એટલે એકલું રૂપ ભાડીને જે બિચારા ફસાણા હશે એ કોઈને કહી શકશે નહીં પણ સમજી જશે એટલે આ બાઈ એટલી તૈયાર છે જોરદાર હવે એક એકને આવી તો નળ પાસે પણ એક સાથે પાંચ નળ છે એટલે હવે એનામાં જે ટ્રિક છે એ ટ્રીકથી એ કહે છે કે દેવો એને ખબર પડી ગઈ કે આમાં તો દૈવી શક્તિ જ હોઈ શકે નહીં તે પાંચ કેવી રીતે હોય એટલે ચાલાકી કરે છે તો તમે જુઓ માણસ કેટલો ઉતરી શકે એટલે તમે કોના દીકરા એમ કહે છે તો પાંચેય પોતાના બે એક તો સાચું બોલે છે પણ બાકીના પોતાના પત્ની માટે બાપે બદલાવી નાખે છે હા બધા કહે છે કે અમે વીરસેનના દીકરા છીએ એના બાપ ખરેખર વીરસેન નથી ચારના તો નથી જ પણ તમે આ જુઓ તમે કે રાગ તમને કેટલી કેટલા પછાડે છે આ શક્તિ તમને કેવા નીચા ઉતારી દે છે એટલે દેવતાઓ એમ કહે છે કે અમે આના એમ કયું આ ગોત્ર બધું જ પૂછે તો એ બધું નળનું જ કહે છે એ લોકો ત્યારે હવે એની પાસે છેલ્લો એક રસ્તો એમ છે કે દેવો એ મારા પિતા ભીમક રાજા તુલ્ય એટલે મારા પિતા તુલ્ય હોય તો તમારામાંથી જે દેવો હોય એ મારા બાપ છે અને એને હું પ્રણામ કરું છું પછી કેવા એટલે હવે બિચારા જરા ભૂઠા પડ્યા પણ એના પહેલા ભૂઠા એટલે પડ્યા કે નારદ અહીંયાથી જઈને ઓલી એની ઘરવાળીઓના કાનમાં કે જુઓ તો ખરા તમારા વર ત્યાં જઈને કહી આવ્યા આની જરા એના માટે નામ શોધજો ને તમે પોતે પોતે આપી દેજો એનું કામ જ આ છે બધી જગ્યાએ હાઈ ક્લાસ આવી ખણખોદ કર્યા કરવી એટલે બાઈઓ ઉપરથી જુએ છે કે એ આ શું કરવું માંડ્યું છે હા તમે જુઓ વરને લઈને આમ હાથ પકડીને આમ જતી હોય જરાક બિચારાનું ધ્યાન અમસ્તા પણ બીજે જાય ખબર ન પડે તેમ હાઈ ક્લાસ કોણી મારી લે કે આ શું એમ હા શું માંડ્યું છે તમે બજારમાં ભાઈ બિચારો દુનિયામાં ચાલતો હોય તો એને બીજું કંઈ દેખાય તો ખરું જ ને એમ એટલાથી કાંઈ લપસી જવાનો નથી લપસી જતો હોય તો એવા વરમાં શું છે એ આમ જો લપસી જતો હોય તો એવા શું પડ્યું છે મૂકેને પણ આ દમયંતી ને વરવા આવેલા દેવો પોતાની દેવાંગનાઓ ઉપર જુએ છે અને આ બાજુ આ ટ્રીક થાય છે બે ભેગું થાય છે એટલે ભૂઠા પડે છે અને માફી માંગે છે પોતાના મૂળ રૂપમાં આવે છે માફી માંગે છે પણ આ કથા જોડી એટલા માટે કે હવે પ્રસન્ન થઈને પોતપોતાના વરદાનો આપીને એ ત્યાંથી રજા લે છે અને એ વરદાનો શું એ પછી કથા આગળ ચાલશે ત્યાં હું તમને કહેતો જઈશ કે ક્યાં કયું વરદાન નળને વધારે વરદાન મળ્યા છે એનું કારણ એ છે કે નળ દમયંતીને દેવો માટે તજવા તૈયાર થઈ ગયેલું એનું કીધું ગજબ કહેવાય તારે અહીંયા તું જેને તું ચાહે છે જેને વરવા આટલું બધું કર્યું છે અમારા માટે તું એને છોડવા તૈયાર થઈ ગયો તો એને કહ્યું કે એ એ તો એને પોતાના પ્રેમ ઉપર શ્રદ્ધા હતી પણ હવે તમે જુઓ કે ફિલ્મોમાં બધું જ બરાબર ચાલ્યા કરે આટલા સુધી રોમાન્સની સ્ટોરી આવી આહા કેવા સુંદર કેમ પરણ્યા વગેરે વગેરે વિલનની એન્ટ્રી વગર કોઈ કથા ચાલે નહીં એટલે આપણે હમણાં મેં એક લેક્ચર આપ્યું આપણા ખલનાયકો અને એ પણ આપણી જે મહાભારત રામાયણ બધાના એટલા ઉત્તમ ખલનાયકો છે હું તમને શરત લગાડીને કહું કે નળ દમયંતીને બાજુ પર મૂકી અને હું જો આ ખલનાયકોની કથા કરવા બેસું તો આ બેયને છોડીને તમામના પ્રેમમાં તમે પડી જાઓ એટલા ઉત્તમ ખલનાયકો હોય તો નાયક તો ઉત્તમ હોય કે નહીં એમાં રાવણ પણ આવી ગયો કુંભકર્ણ પણ આવી ગયો ઘટોત્કચ પણ આવી ગયો દુર્યોધન પણ આવી ગયો આ બધા જ અસુરો જેને આપણે કહીએ છીએ એ કેટલા ઉત્તમ છે ખાલી આપણી જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ તો એમાં પણ તમે સારા જોઈ શકો એટલે હવે વિલનની એન્ટ્રી મારી માને એમ થાય કે આ બધું બરાબર એક સિરિયલમાં એક હજી પ્રોબ્લેમ પૂરો થયો નથી ત્યાં એક બાઈ પાછી પ્રવેશે કામીની ને મંદાકીની ને એવા ટાઈપની કોક ને કોક પ્રવેશે એટલે મેં વેચાણ ઈચ્છે શોખથી રહે તમે શોખથી રહે તો તું જોવ નહીં ને એવી એકે પિક્ચર તમે જુઓ જેમાં બધું જ શાંતિથી ચાલ્યું હોય તો આપણે બની જ નહીં કારણ કે આપણે જોઈએ નહીં આપણને જોવું શું છે ખટપટ અને પછી એમાંથી કેવી રીતે બહાર આવ્યા તે હા એટલે આપણને માણસ જાતને રસ એમાં છે એટલે બનાવે જેવી છે પણ મારી માને તો એ પ્રશ્ન થાય કે મુંબઈથી નીકળ્યા ને એટલી વારમાં કચ્છ આવી ગયા તો મેં કીધું શું બાર કલાકની જર્ની ટ્રેનમાં તને આમા મામામ બતાવે ખખડતે ખખડ એટલે મુખ્ય મુખ્ય સ્ટોરી ઉપર કેમેરા લઈ જાય છે પ્રેમાનંદ એટલે હવે આ પરણી ગયા પણ ત્યાં જ કડી આવે છે અહીંયા કલિયુગ એક પાત્ર તરીકે પ્રવેશે છે અને એ કલિયુગ આવે છે મોડો પડે છે અને દમયંતી હાથમાંથી નીકળી ગઈ છે એટલે હવે જુઓ હિન્દી ડાયલોગ તમે બધા જ મનમાં બોલ્યા તું મેરી ના હો તો મેં તમે કિસી ઓર કી નહીં મોડે આ અત્યારનો જમાનાનું નથી કોઈ પણ સમય આવું થયું જ દ્રૌપદીના સમયમાં પણ વાંધો એ જ પડ્યો કે અમને મળવી જોઈએ સીતા અમને મળ્યું રાવણ પણ પહેલા દ્રૌ સીતાના સ્વયંવરમાં ગયા છે તમને એ કથા ખબર હશે નથી મળે એટલે વાંધો ત્યાંથી શરૂ થયો છે પછી આગળ કથા લાંબી ચાલી છે પણ મને ન મળ્યું તો તને ન એટલે અમારે ત્યાં અમને સાહેબો શીખવાડતા કે લોકો ત્રણ પ્રકારના હોય એક સજ્જન બીજા સામાન્ય અને ત્રીજા દુર્જન તો સામાન્ય માણસ કેવું હોય બધું નોર્મલ આપણા બધા જેવું ચાલ્યા કરે સજ્જન જે પોતાના દુઃખે પણ બીજાને સુખી કરે અને દુર્જનની વ્યાખ્યા આપતા એમ કે ઓલી જે વાર્તા આવતી ને કે તને જે મળશે તો દુર્જન હોય તો એમ કે મારી એક આંખ ફોડી નાખો પણ ફૂટી બાજુવાળા આ દુર્જનની વ્યાખ્યા આવે છે કે મને ન મળ્યું તો આને તો ન જ મળે એટલે કડી છે એ તરત પ્રણ લે છે કે હવે આ લોકો બે હેરાન કરું ત્યારે જ સાચો કડી એટલે સમય સમય અને કાળ અને વૃત્તિ એનું પ્રતિક બનીને આવે છે કે એ આપણને પરાસ્ત કરવા માટે સતત આપણી પાછળ પડેલી છે તમે જોજો જરાક કાંઈ થયું નથી ને આપણને લોભ જરાક કાંઈ થયું નથી ને આપણને આશક્તિ જરાક કાંઈ થયું નથી ને આપણને કામ ફલાણા ક્રોધ મોહ લોભ આ પાછળ જ ઊભા છે તમે જરાક વધારે સન્માન આપ્યું હોય તો અમારા કોલર હોય કે ન હોય તો એ ઊંચા થઈ જાય કેમ કારણ કે તરત આપણી અંદર આ બધી વૃત્તિઓ આ કડી રૂપે પાછળ જ છે અને સીધી હાવી થઈ જાય નડાખ્યાન કથા અહીં માંડવાનો ઉદ્દેશ્ય સરોજબેન ને બધાનો આ છે કે આપણે જાગીએ કે કડી આપણા ઉપર આ રીતે હાવી ન થાય એ આપણે જોવાનું છે વૃત્તિઓ તો આવીને તમારા ઉપર ઓવરટેક તમને એટેક કરશે એ ઓવરટેક તમને ન કરે તમે એના ઉપર જીતેલા રહો એટલે આપણે મહાવીર કહીએ છીએ કે જે વૃત્તિઓને જીત્યા છે એવા મહાવીરની વાત આપણે માંડી છે પણ હવે જે કળિયુગ છે એ કળિયુગ શોધે છે પણ આ તો પુણ્ય શ્લોક પુરુષ છે એટલે ક્યાંય કોઈ ભૂલ કરતા નથી એટલે કડી પ્રવેશી શકતો નથી પણ એક દિવસ કંટાળો એ થાય છે કે કોઈ કામ કરતા એના પગની નિત્યક્રિયા જે દૈનિક કરવા જાય એમાં એમ કરતા એના પગની પાની સેજ કોરી રહી જાય છે અને કડી ત્યાંથી પ્રવેશ કરી જાય છે આ પણ એક પ્રતીક છે કે તમે જાળવો 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 અને જરાક ચૂકી જાઓ તો કડી એટલે કે કાળ વૃત્તિ સીધી તમારી અંદર પ્રવેશી જશે અને જેવી પ્રવેશ છે એટલે પછી તમારો નાશ વિનાશ જે છે સર્વનાશની દિશામાં એ નિશ્ચિત જ છે જવાનું હવે જેવું આ થાય છે એટલે જે ધર્મવાન શ્લોક પુરુષ છે અને જણા એમાંથી અધોગતિના માર્ગે ચડે છે અને એનો ભાઈબંધ હંસ જાતે જાતે બે વસ્તુ કહી ગયો હતો એમાં એક બેનો સાંભળતા નહીં એક એણે એમ કહ્યું હતું કે જુગાર રમતો નહીં અને બીજું સ્ત્રીનો વિશ્વાસ કરતો નહીં એવું એણે કહેલું પણ આ તો પ્રેમ સ્ત્રી એટલે અહીંયા જુદી રીતે કામવશ થયેલી સ્ત્રીના સંદર્ભમાં એમણે ત્યારે વાત કરેલી પણ એનો બહુ વિશ્વાસ કરતો નહીં અહીંયા આ જુગાર પણ રમે છે અને પછી સ્ત્રીનો વિશ્વાસ કરતો નહીં એનો સંદર્ભ બીજી જગ્યાએ જોડાય છે એ ત્યારે હું તમને વાત જુગાર રમે છે હારે છે બધું અને હવે વનમાં જવાનો વારો આવે છે ત્યારે તમે જુઓ એક સમયના નળ અને દમયંતી હમણાં જ આપણે પાંચ મિનિટ પહેલાં આપણા તો આટલા સુંદર આવા રાજા આવો પ્રતાપ આવું આવું આમ તે બે જણાને તમે હમણાં બાહુબલી પિક્ચર આવ્યું આવા સુંદર તમને બતાવ્યા અને જરા ક્યાંક અભિ અંબર છે સૂર્ય બિછડતા હે કરીને સીધા સાદા સીધા કપડાં પહેરીને બે જણા નીકળી પડે છે પણ તો એ લોકોનો તો ત્યાંય વટ જ પડે છે એટલે વાંધો લોકોને ત્યાં છે કે અહીંયા એનો વટ પડે છે પણ આ બે જણા નીકળે છે હવે કડી એટલો બધો હાવી થયો છે છેવટ સુધી નળ ઉપર કડી હાવી હાવી થયેલો બતાવે છે અને સતીત્વ હવે પ્રગટ થવાનું અત્યાર સુધી એનું રૂપ આપણે જોયું હવે નળ છે કે તું જા તારા એટલે ઘરે અને હું જાઉં જંગલમાં પણ દમયંતી કહે છે કે ના હું તમારા તમારા રાજપાટને હું નથી પરણી હું તમને પરણી છું એટલે હું તમારો પડછાયો બનીને આ ભારતીય સ્ત્રી છે કે જે પુરુષનો પડછાયો બનીને રહે છે સંજોગો એ વિપરીત હોય કે અનુકૂળ હોય અનુકૂળ હોય ત્યારે તો સ્વાભાવિક છે પણ વિપરીત હોય ત્યારે પણ ભારતીય સન્નારી જે એનો પડછાયો બનીને રેમ રહે છે અને કે શું છે કેવા કહેવાય કે તમે થાકી જાશો તો હું તમારા પગ દબાવીશ પણ હું તમારી સાથે ને સાથે રહીશ હવે જોજો છોકરાઓને કે છે છોકરાઓને ન લઈ જઈએ એટલે એને મોસાળ મોકલાવે છે પણ પ્રેમાનંદ કેવું જાણે છે માણસના મનને એ તમે બધા એમાં સહી કરશો નીચે કે વાહ પ્રેમાનંદ તું સાવ સાચો છું દમયંતી પોતાના છોકરાઓને મોસાડે મોકલાવતા એમ કહે છે કે મોસાડે સીધાવો રે સહેજો મામીની ગાડ રે મોસાડે સીધાવો રે સહેજો મામીની ગાડ રે તમે મોસાડે જશો એ બધાને ગમશે એક જ પાત્રને અપવા દો બાદ મામીઓ આમાંથી ઘણી હશે એટલે માફ કરે આ બહેનો સામે બોલવા બીક લાગે તો સહેજો મામીની ગાડ કેમ તો કે કે એક એમ થાય આવડા હતા એમાં આવડી ક્યાં આવી ચડ્યા કારણ કે એને રસોઈ કરવાની હોય ને મામાએ તો ખાલી ઓર્ડર જ દેવાના હોય એટલે પણ આટલું રાજપાટ હોવા છતાં પણ દમયંતી જુઓ સંતાનોને જે શિખામણ આપવાની છે અત્યારે આપણે જે આપી રહ્યા છીએ એમાં આપણે એટલું બધું કમ્ફર્ટ આપી રહ્યા છીએ કે એને જરાક પણ અનકમ્ફર્ટ થાય છે ને તો એ નથી વેઠી શકતા એટલે બાળકોને અમે લોકો તો ચાઇલ્ડ સાયકોલોજીના સંદર્ભમાં ક્યાંક વાત કરવા જઈએ તો એમ કહીએ કે બાળકોને તમે હારતા પણ શીખવાડો આપણે જીતવાનું શીખ આપણે એની સામે હારી જઈએ પત્તા રમીએ તો હારી જઈએ ચેસ રમીએ તો હારી જઈએ બધું હારી જઈએ એટલે એને ટેવ પડે છે કે હું તો જીતું જ બે વાર હારી જાઉં પણ બે વાર જીતો પણ ખરા એટલે એને હારવાની પણ ટેવ પડે નહીં જીવનમાં સાચે સાત જ્યારે હારી જશે ને ત્યારે એ હાર વેઠી નહીં શકે એટલે આ દમયંતી એક કેવી માં છે તમે જુઓ કે સંતાનોને શીખવાડે છે કે ત્યાં મામી કાંઈ આમ તેમ કહે તો નાના નાનીને કહેવાય નહીં કહેતા નહીં હા કારણ કે રહેવાનું આપણે એ જ ઘરમાં છે એટલે આ બાજુ આ જાય છે હવે કડી એટલો હાવી થયો છે બે પ્રસંગો મૂળ નળાખ્યાનમાં નથી જે પ્રેમાનંદે ઉમેર્યા છે આપણે અડધાથી ઉપર કથા પહોંચી ગઈ હવે મૂળ વાત તો બેના મળવાની પછી છૂટા પડવાની અને પાછા મળવાની કથા છે હા બે જણા કેમ મળ્યા પછી છૂટા પડ્યા હજી છૂટા હવે પડશે હા પછી પાછા કેવી રીતે મળ્યા એની આખી વાત છે પણ આ પણ તાલીમ મેં કહ્યું એમ નળ અને દમયંતી હવે જંગલમાં ભમે છે પણ કડી એવો હાવી થયો છે કે ખાવા નથી દેતો પીવા નથી દેતો કાંઈ નથી કરવા દેતો ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થાય છે હવે એવે પ્રસંગે એક માછલા ચોરીનો પ્રસંગ પ્રેમાનંદામાં ઘુસાડે છે જે મૂળ છે નહીં માટે એ માછલા પકડી લાવે છે ત્રણ લોકો તો કડી એને પકડવા માટે નથી દેતો પણ તો એ ત્રણ પકડી પાડે છે હવે જે આપણે વાત કરી આગળ દેવો રાજી થયા હતા અને એમણે આશીર્વાદ આપ્યા હતા એક વરદાન દમયંતીને આપેલું કે તારા હાથમાં કોઈ મૃત

તો હવે એને તો વરદાન છે એટલે એ તો મિથ્યા થાય નહીં તો એના હાથમાં રહેલા માછલા પાછા સજીવિત થયા અને એ તો તરત માછલું તો ચંચળ પ્રાણી એટલે ફટ ફટદેતાને પાણીમાં પાછું ઊડીને પડ્યું અને હાથમાંથી નીકળી ગયું હવે આ કોમન વાત આપણે પણ સમજી શકીએ અને સ્વીકારી શકીએ પણ માણસ ઉપર જ્યારે કાળી કડી હાવી થાય ત્યારે એ સ્વીકારી ન શકે એટલે નણ બિચારો ખાલી હાથે પાછો આવે બીજા માછલા મળ્યા નહીં એમ તો ત્રણથી વડાવી લઈ આવે આવીને જુએ તો કાંઈ નહીં એટલે દમયંતીને કે આ કાં તો એ બિચારીએ કીધું જે બન્યું તે પણ નડે સ્વીકાર્યું નહીં કેમ કે આ પછી તો જે બોલ્યો છે એ આપણે આ ડાયલોગ પણ આપણે બોલતા હોય એટલે આમ ઘણા એમ કે છે કે તારું વદન તો આવું તું તો આવી તું એટલે હવે જોક આવ્યા છે પરણ્યા પહેલાંના પરણ્યા પછીના તરતના પરણ્યા પછીના પાંચ વરસના દસ વરસના અને આ બધા સંબોધનો બદલાયા કરે વ્યક્તિ તો એ જ હોય વ્યક્તિ એ જ હોય પણ સંબોધનો બદલાયા કરે એટલે જયભાઈ એક જગ્યાએ કહ્યું હતું કે લૈલામજનું પરણ્યા ને એ સારું થયું બાકી આપણે એની પ્રેમકથા કરત નહીં એક પણ જે સફળ આપણી પ્રેમકથાઓ છે ને કોઈ પરણ્યા નથી એટલે એ પ્રેમ એટલે જ પ્રેમકથાઓ એની ગવાણી કે પરણ્યા હોત તો કે લોટનો દબો દળાવવા જવું પડે એને છોકરાઓ ને નાકમાં શરદી થાય શિયાળાના દિવસો આવે તો એના સેડા લૂંછવા પડે હવે તમે વિચાર કરો મજનું એવું કરતો હોય ડાયપર બદલાવતો હોય તો લાગે કેવો એટલે આપણે આ આ કલ્પનાથી જ એના કરતા બે જણા પ્રેમીઓ તરીકે જોઈને આપણે રાજી થઈ જઈએ હીર રાંજા ને બધું મજા આવે ફરાણ તો આ બે જણા પરણ્યા બાળકો થયા બાળકોને મોસાળે મોકલ્યા અહીંયા હવે આના ઉપર જે કાળ હાવી થયો છે એટલે માનતો નથી એમ કે છે કે તું સ્વાર્થી છો તું એકલી ખાઈ ગઈ અને એને રાત્રે એકલી છોડીને દમયંતીને જતા રહેવાનો વિચાર કરે છે હા હવે દમયંતી એકલી આવી સુંદરી આવી રાજાની દીકરી આવા વરની પત્ની કડી એના ઉપર હાવી થાય છે એટલે દસ વખત તમે જુઓ સમય છે ને આ પ્રતિક છે દસ વખત નળ જાય છે પાછો આવે છે જાય છે પાછું આ બધી બહુ લાંબાણથી છે પણ હું તમને ટૂંકમાં કહેતો જાઉં છું જાય છે પાછું આવે જાય છે પાછું આવે પણ આખરે સમય એટલે વૃત્તિ એના ઉપર વિજય મેળવે છે અને એને છોડીને જતો રહે છે એક વસ્ત્રમાં બે જણાએ પહેર્યું હોય છે એટલે એ વસ્ત્ર પણ કાપી નાખે છે અને સંબંધ પણ આમ જુદી રીતે જુઓ તો કાપીને જતો રહે છે અને પંક્તિઓ આવે છે વૈદર્ભી વનમાં વલવલે અંધારી રે રાત વિદર્ભ દેશની આવી સુંદરી એ અંધારી રાતમાં એકલી તળવડે છે ભામિની ભય પામે ઘણું એકલડી રે જાત અને આખી કથા હોર્નળ હોર્નળ બોલતી રે ભીમક રાજકુમાર હા આ આવી નળ કે આંગો નળ કે આંગો એમ શોધતી ફરે છે પણ મળતું નથી ત્યારે તમે જોજો એનું દમયંતી એક એવી સ્ત્રી છે કે જેને પોતાના કેવળ તમામ બેનો કાન દઈને સાંભળે એવું વિધાન આ છે કે કેવળ પતિવ્રતાપણાના કારણે એનું સ્થાન સતીઓમાં આવ્યું છે બીજું કશું જ નથી કર્યું એણે કેવળ પતિવ્રતા રહી છે સંજોગો ગમે તે થયા છે પણ પરિસ્થિતિ ગમે તે બદલી નળ છોડીને જતો રહ્યો છે તો કહે છે કાંઈ વાંધો નહીં ભલે ગયો પણ મારે તો હજી નળ જ મારા જીવનના કેન્દ્રમાં છે એટલે બધાને પૂછતી ફરે છે ઝાડને પૂછે છે ઊંચા ઝાડને તમે જુઓ આપણે એકલા હોઈએ ને પીડામાં હોઈએ ને ત્યારે બધાને પૂછીએ ઊંચા ઝાડને પૂછે કે તમે તો આટલા ઊંચા છો દૂરથી ક્યાંય મારો નળ દેખાય છે હા પછી વેપારીઓ આવે છે એને પૂછે છે કે તમે આવતા જતાં ક્યાંય મારા નળને જોયો છે અને હવેની પંક્તિ બહુ મજાની છે કે પૂછે છે કે પણ તારો નળ છે કેવો કે એ તો ખબર પડે અમે ક્યાં તારો નળ જોયો નથી ત્યારે જુઓ પંક્તિ મૂકે છે અદ્ભુત ગોરું ગાત્ર એ તો બરાબર કે એનું રૂપનું વર્ણન છે અદ્ભુત ગોરું ગાત્ર હવેની લીટી બહુ મજાની છે જેને દીઠે અડસઠ જાત્ર જેને દીઠે અડસઠ જાત્ર એનું ગોરું વાન તો એટલું સુંદર છે કે વાત ન પૂછો પણ જે માણસને જોઈને તમને એમ થાય કે એને જોયા એટલે યાત્રા થઈ ગઈ આખા જગતમાં સિવાય મારા નળને કોઈ નથી હવે આ નળ એને છોડીને જતો રહ્યો છે એનો પરિચય આપતા દમયંતી જે બોલે છે તે આ છે અદ્ભુત ગોરું ગાત્ર જેને દીઠે અડસઠ જાત્ર આ દમયંતીનું સતિત્વ છે તમે જુઓ હવે પરફ્યુમની એડવર્ટાઈઝ જે આવે છે એમાં પરફ્યુમ લગાડનારની પાછળ ફરી ચાલી જતી દમયંતીઓ ન બની શકે સુંદરીઓ બની શકે પણ તમે કોઈ પરફ્યુમ લગાડે અને પાછ એ ખોટું પણ બતાડે છે બહુ જ અતિશયોક્તિપૂર્વક હવે બતાડવામાં આવે છે અને એમાં નારીની ગરિમા પણ ખંડિત થાય છે એ પણ આપણે મારો કાયદેસર એક પુરુષ તરીકે વાંધો છે પુરુષ હોવા છતાં વાંધો છે કે આટલી હદે આપણે નિમ્ન બતાવી દઈએ છીએ સ્ત્રીઓને આ અત્યારના સમયનો આ અતિશયોક્તિ જેમ પ્રેમાનંદે અતિશયોક્તિ કરી પણ આવી દમયંતી હવે અહીંયા ત્યાં રખડે છે બિચારી અને એનું જે વર્ણન છે એકદમ ઓપોઝિટ ઊંધું કે હું સૌંદર્યનું વર્ણન એની સામે આવું વર્ણન લોકો હસે છે જુઓ સમય છે એટલે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટીઓ વહી ધનુષ વહી બાણ એટલે સમય બળવાન છે આપણે જરાય એવા કેફમાં એવા નશામાં એવા અભિમાનમાં ન રહેવું કે આપણે આ બધું કરી લીધું અત્યારે તમારો સમય ચાલી રહ્યો છે એટલે મહાભારતનો એક પ્રસંગ છે આડવાત થશે પણ હું કહી દઉં કે જ્યારે ભીમની કસોટી કરવા માટે હનુમાન આવ્યા છે અને હનુમાન વાંદરો બનીને આમ સુઈ ગયા છે અને ઓલો પોતાની પત્ની દ્રૌપદી માટે કમળ લેવા જઈ રહ્યો છે ત્યારે એમ કહે છે કે બેટા હું એટલો વયસ્ક થઈ ગયો છું કે તારું પૂછડું મારું ઉપાડીને સાઈડમાં મૂકીને તું જતો રહે ને પણ ઉચકાતું નથી એટલે ખબર પડે કે તમે કોણ છો ત્યારે ઓલો કહે છે કે હું તું પણ પવન પુત્ર ને હું પણ પવન પુત્ર છું આ તો તારી ભાડ કાઢવા માટે આવ્યો હતો તેને પૂછવા પણ કહે છે ઓલ એક કામ કરો ને તમે તમારું જે મોટું વિરાટ રૂપ હતું એ મને દેખાડો ને એટલે હનુમાન ના પાડે છે એના બે કારણ છે એક તો એ રૂપ મારા સ્વામી માટે જ હું ધારણ કરું એટલે રામ માટે અને એનાથી એ મોટો બીજો જે જવાબ છે આપણે આફરીન પોકારી જઈએ એવો જવાબ આ છે કે એમ કહ્યું કે એ મારો સમય હતો અત્યારે મારો સમય નથી એટલે હવે હું મોટું રૂપ ધારણ ન કરું તારે બીજું જે માગવું હોય તે માગ પણ દેટ વોઝ માય ટાઈમ ધીસ ઇઝ નોટ માય ટાઈમ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ હવે આપણો સમય છે કે નથી એ જે વાત સમજે છે એ માણસ જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી આ વાત બરાબર જાણતી દમયંતી આમાંથી પણ પસાર થઈ જાય છે અને એની માસીના જ ઘરે રહે છે પણ પોતાની ઓળખ આપતી નથી દાસી બનીને રહે છે હવે દાસી બનીને રહે છે ત્યારે વળી એક પ્રસંગ પ્રેમાનંદ ઉમેરે છે જે મૂળમાં નથી હા પણ એના કારણે જરા ચમત્કાર વગર નમસ્કાર ન હોય એવું આપણે કહીએ પણ ચમત્કાર જેમાં પ્રગટ થાય એને અદ્ભુત રસ કહેવાય આઠ રસોમાંથી વિસ્મય કારક જે રસ છે અદ્ભુત રસ એટલે એની બેનપણ એટલે કે એની માસીન દીકરી રાજકુમારી ઇન્દુમતી એને હાર સાચવવા માટે આપે છે અને નાવા પડે છે હવે કડી વળી પાછો કેમેરા આવે કડી એન્ટ્રી વિલન વિલન તો આવ્યા જ કરે એટલે એ આવીને એને એમ થાય છે કાંઈક કરું દમયંતી હજી નળનું સ્મરણ છોડતી નથી એને હેરાન કરો એટલે એ મારી પાસે આવે એટલે એ હાર જે છે એ ચોરી અને તોડલા ઉપર બેસે છે હવે આના ઉપર હાર ચોરીનો આરોપ આવે છે કે તમે હાર ચોર્યા આ કહે છે કે ભાઈ હું હાર ચોરું આમ કરીને પોતાનો બચાવ કરે છે પણ ઓલા માનતા જ નથી ત્યારે જે પંક્તિઓ પ્રેમાનંદ મૂકે છે આપણને એમ થાય કે વાહ એનો એને જોજો પઠન પણ આમ ઢીલે ડાચે ન થાય એનો પઠન પણ જોશપૂર્વક થાય તો જ એનો પ્રતાપ પમાય હા એટલે હવે એ પોતાનું સતીત્વ પોકારે છે અને ભગવાનને કહે છે શું કહે છે હો હરિ સત્ય સંગાથી હરિ હું ક્યાંય નથી સમાતી હરિ મારા કોણ કર્મના કરતું હરિ હું ચોરીથી શું નરતું હરિ હું શા માટે દુઃખ પામું હરિ જુઓ હું રાંકડી સામું સખી સૂરજ વિષ્ણુને વાય

મહા થકો પડ્યો નિસરી હાર ત્રુટ્યા સતીને વિશ્વાધાર અને હવેની પંક્તિઓ તો રોઈ પડી એવી છે એ છે અંતરિક્ષથી અકસ્માત વર્ષો હાર તણો વરસાદ એક એક પે અધિકા મોતી રાજ માતા ટગ ટગ જ્યોતિ આના સતીત્વની કસોટી થઈ અને એણે જ્યારે હરીને બોલાવ્યા ત્યારે હરી પણ શરત એટલી છે કે અમારા બેન અમને શીખવાડે કે હરી ક્યારે આવે જ્યારે દ્રૌપદીની જેમ તમારે વસ્ત્ર આમ દાંતમાં મૂકીને બેઠા હો ત્યાં સુધી કૃષ્ણ ના આવે ક્યારે આવે તમે સંપૂર્ણ એના ઉપર જ્યારે છોડો છો ત્યારે કુદરત આવે છે કોઈને કોઈ રૂપે આવે છે દ્રૌપદીએ જ્યારે પોતાના મોઢામાં રહેલા વસ્ત્રને છોડીને દુશાસનને કહ્યું કે લે હવે તારામાં તાકાત હોય તો કર મને નિર્વસ્ત્ર હું જોઉં છું કે મને કૃષ્ણ કેમ નિર્વસ્ત્ર થવા દે છે ત્યારે એ સાડીઓનો એક પછી એક પછી એક પછી આવતી ગઈ છે એટલે હવે પછી સૌ વડીલોને એક વિનંતી છે કે કોઈ પણ એમ નહીં કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું દ્રૌપદીનું વસ્ત્રાહરણની નો પ્રયત્ન થયો પણ થયું તો વસ્ત્રાવરણ હા જે થયું છે તે વસ્ત્રાવરણ છે જો દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય તો આ ધરતી રસાતાળ જાય દ્રૌપદી જેવી સતી સ્ત્રીનું વસ્ત્રાહરણ થાય ને વસ્ત્રાવરણ થયું છે એટલે આપણે શબ્દ હવે સુધારીને બોલશું એટલે સતીને ત્રુઠ્યા વિશ્વાધાર વરસ્યો હાર તણો વરસાદ એક એક પે અધિકા મોતી રાજમાતા ટગટગ જોતી અને હવે મારી લીલા સંકેલવા પંદરેક મિનિટમાં હું પૂરી કરું બાર વાગ્યા પહેલા આપણે પૂરું કરવાનું છે એટલે હવે બે ના મિલનની પાછી વાત અહીંયા આની ઓળખ સાચી થઈ પણ ઓલા નળનું શું થયું તે તો તમને કહી દઉં નળ છોડીને કે આ કેમેરા પ્રેમાનંદ પણ આમ લઈ જાય તમને એક કથામાં લાંબા પછી તમે ભૂલી જાઓ કે ઓલા તે નળનું શું થયું વળી પાછું તમને એમ કહે ઉભા રહ્યો તમને આનું કહું એમ હં તે નળને શું થયું નળ ગયો હા વચ્ચે તો આને દમયંતીમાં પારધી આવ્યો તો એને હેરાન કરવા વગેરે બાકી કથા પણ ચાલી પણ નળ ગયો અને એક સાપ એને ડસ્યો એને બચાવવા જતાં તો એની જે એનું જે શરીર છે એ સાપ પાછ એની પાછી કથા છે કે ઓ સાત હજાર વર્ષ પહેલાનો આ સાપ એને શ્રાપ મળ્યો તો કે નળને તું ડસીશ ત્યારે તું પાછો તારા મૂળ રૂપમાં આવીશ આવી બધી કથાઓ એકમાં બીજી બીજામાં ત્રીજી આવી બધી કથાઓ જોડાય અને એને તમે આમ આખી સાંભળો ને આ કથા તો તો એટલી મજા પડે રોજ એક એક કડવું જ્યારે વંચાય ને એવું બધું થાય ને તો બહુ મજા આવે એક પછી બીજી કથા જોડવાનું પણ ઓલો કે છે કે ભાઈ મેં તારા ઉપર ઉપકાર કર્યો અને હવે નળ બાહુકના રૂપમાં આવી ગયો નળમાંથી બાહુક બની ગયો એટલો બિહામણો તમે જુઓ રૂપ એ કાયમ રહેતું નથી એ આપણને આ કથા કહે છે તમે પોતાના જૂના ફોટા ઘરે જઈને જોઈ લેજો હા એટલે આપણું ગૌરવ જે છે ગમંડ હોય તો ન જ હોય હવે આ સમજણે પણ હોય તો ઉતરી જાય કે શાશ્વત આ રૂપ નથી શાશ્વત તો આ આત્મતત્વ છે એના ઉપર ફોકસ કરું ને આ તો આજે છે ને કાલે જતું રહેવાનું છે એની મજા નથી લેવાની એમ નથી આનંદ લો પણ એમાં ફસાઈ ન જાઓ એમ આપણને આ બધી કથાઓ સૂચવી જાય છે એટલે નળ હતો સૌંદર્યવાન હવે એનાથી તદ્દન વિપરીત એકદમ કદરૂપો બની જાય છે અને ઋતુપર્ણ રાજાને ત્યાં અયોધ્યામાં જઈને એ ઘોડારમાં રહે છે રાજા કહે છે રે રે ક્યારેક કામ આવશે આડો દેવા હા તું રે મજા કર જા ખા પીને બેઠો પડ્યો છે એવો છે કે સામાન્ય લોકોની સાથે તો રાખી શકાય એમ નથી લોકો બી જાય એટલો ખરાબ લાગે છે પણ હવે આના રાજાએ એટલે કે દમયંતીના બાપે પાછા પોતાની દીકરી જમાઈની શોધ આદરી છે અને એક માણસ મોકલ્યો છે એ માસીના હજી એ કહેતી નથી આ આટલું સતિત્વ પ્રગટ્યું ને તો એ કહેતી નથી કે હું દમયંતી છું પણ એને એક મંત્રી એક એક ગોર એ આવે છે અને દમયંતીને ઓળખે છે અને સીધા બે એકબીજાને ભેટી પડે છે ગડગડા થઈને રોઈ પડે છે આખી સભા જોઈ રહે છે કે આ શું અને પછી માસીને ખબર પડે છે કે આ તો મારી ભાણેજી દમયંતી ઓ એમ કરીને પોતે પ્રાયશ્ચિત કરે છે કે તને મેં આવું કર્યું તારી સાથે આવો વ્યવહાર કર્યો વગેરે વગેરે પણ એમાં આ હાર ચોરીના પ્રસંગમાં બેનો છે એટલે વચ્ચે એક વાત છૂટી ગયેલી તે કહી દઉં કે એની માસીએ એને કહ્યું હતું બેટા તે નહીં લીધો હોય અને લઈ લીધો હોય તોય વાંધો નહીં તું આપી દે કારણ શું છે ખબર છે કે આ સાસરિયાનો દીધેલો હાર છે આપણો હોય ને તો તો વાંધો નહીં આ ત્યારનો સમાજ છે કે સાસરિયામાંથી મળેલી વસ્તુ એ રાજરાણીના ઘરે પણ હોય રાજકુમારી છે પણ સાસરિયાના પાછી જઈને સાસુ ચેક કરવાની છે કોલો હાર નથી ક્યાં ગયો અને એને રાજકુમારી હોવા છતાં દુઃખ થવાનું છે એટલે સાસરિયાની વસ્તુ જવી જોઈએ નહીં આ જે સમાજ દર્શન છે પ્રેમાનંદનું આપણને મજા એ આવે કે દમયંતી હોય કે પછી આપણી કોઈ ગુણ ગુણવંતી હોય પણ એ બધામાં સાસરું તો ત્યાં જ ઊભું પડ્યું છે અને સમાજ તો ત્યાં જ ઊભો પડ્યો છે રાજા રામને આ સમાજે મૂક્યો નથી એણે પણ સમાજ પાછળ ચાલવું પડ્યું છે તો આ જે સમાજ છે એ પણ આ કૃતિઓમાં કેવું આવે છે પણ ઓલા ઓળખે છે અને એને તેડી જાય છે પોતાના ઘરે પણ મજા ત્યાં થાય છે કે આ દમયંતી હવે તો પોતાના બાપના ઘરે આવી ગઈ ને સો સુખ ભોગવી શકે પણ નહીં અત્યારે ચાલે છે આંબિલ એ એવી રીતે જી ખાય એ ખાય છે જો આંબિલની સાથે જોડું એટલે છું મીઠા વગરનું અને મિષ્ઠાન મિષ્ટાન બધું જ ખાવાનું શરૂ કર્યું કે ના મારો વર જ્યાં સુધી સુધી ન મળે અને ત્યાં હું પલંગ ઉપર સૂઈશ નહીં ભોંય પથારી કરીને સૂઈશ એટલે રાજા ત્રણ વર્ષ આ રીતે વીત્યા છે આ બધી કથામાં પણ આપણે તો એક દોઢ કલાક સવા કલાકમાં આખી કથા સંકેલવાની છે કેવી રીતે શું થયું શું થયું એટલે આ હું તમારી સમય છે ને ફણગા મૂકી જાઉં છું એટલે તમે ઓ અચ્છા તો ત્યાં શું થયું તું જરાક પાછું વિગતે જરા વાંચીએ એટલે વાંચવાનો બે ચાર જણને મન થશે તો આ પાલનપુર સમાજનું આ સાર્થક થશે આયોજન કેમ થાય કે જરાક ત્યારે આ ભાઈએ ટૂંકમાં કીધું હતું હાલો જરાક જોઈએ દમયંતી કેટલી સુંદર છે એમાં બે જણને રસ પડશે બે જણને નળમાં રસ પડશે બે જણને એની પરીક્ષામાં પડશે બે જણને જેમાં પડે એમાં બધા પોતપોતાની મજા કરે પણ પણ દમયંતી હવે બાપને કહે છે કે મારા નળને શોધાવો આમ નહીં ચાલે એના વગર હું નહીં આ જુઓ આ એનું પતિવ્રતા પણ કે હવે મારે તો સુખ મળી ગયું ને પણ પાછી નળનું જે થવું હોય તે થાય નહીં એટલે હવે જોવડાવે છે બધે અને ખબર પડે છે કે ઋતુપર્ણને ત્યાં આવો એક માણસ છે કારણ કે હવે ઓળખાણ કેવી રીતે થાય તો કે એક ચાલાકી કરી જો સ્માર્ટનેસ ફરી પાછું બુદ્ધિ ચાતુર્ય જો નહીં હોય તો એકલો રંગ કાંઈ નહીં કરે ઉલટાના ક્યારેક તકલીફ પણ કરાવશે એટલે બુદ્ધિ ચાતુર્ય વાપરે છે શું કહે છે કે આપણે એક કામ કરીએ ઋતુપર્ણને જઈને દમયંતીના સ્વયંવરની પાછી કંકોત્રી આપીએ બાપાની રજા લઈ લે છે બધું બાપાની રજાથી કરે છે એક પણ કામ બાપાની રજા વગર કરતી નથી એટલે અહીંયા બેઠેલા તમામ બાપાઓ રાજી થાય કે એકદમ આજ્ઞાંકિત દીકરી છે પાછી બધું બાપાને પૂછીને કરે છે કે જો બાપા આવું કરીએ તો બાપા કે તમને મજા પડે એમ કરો પણ એમ એટલે એક મોકલે મોકલે છે 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 અને કંકોત્રી શું આજે જ દમયંતી નું સ્વયંવર છે મરાવ્યા ને ઋતુપર્ણ ઓલરેડી બિચારો રહી ગયેલો જયારે બીજા બધા રહી ગયેલા એટલે એને અફસોસ તો હતો અફસોસ બેવડાયો એટલે ખીજાય છે કે અર તું આવો કેવો છો દાસ આજે આવે તો કે કેટલા બધાને કંકોત્રી દેવાની હતી એમ કરતા કરતાં તમે દૂર કેટલા છો પછી કરીએ શું તમે જો આ બધાના ડાયલોગ સાંભળવાની બહુ મજા હવે એને એમ થાય છે કે ઓ આ હાથમાં આવેલું ફળ બીજી વાર ગયું આ અફસોસ આપણે આમાં કમર કસતો ને હાથ ઘસતો ઋતુપર્ણ દેખાય એને એમ થાય કે અરે આ દમયંતી બીજી વાર હાથમાં ગઈ ત્યાં એક વાણિયા જેવો કોઈ બુદ્ધિજીવી બેઠો હશે એને કહ્યું કે ઓલો બાહુક તમને કેદી કામ આવશે તો કે કેમ તો કે એની પાસે અશ્વવિદ્યા છે ઓલા દેવોએ જે વરદાન આપ્યા હતા એમાં એક વરદાન હતું અશ્વવિદ્યાનું કે મરવા પડેલા ઘોડાને પણ કાનમાં મંત્ર ફૂકશે તો ઘોડા દોડવા મળશે દોડવા નહીં ઉડવા મળશે એટલે તમને જો પહોંચવું હોય દમયંતીને ત્યાં તો આ બાહુક તમને લઈ જશે એટલે વળી આના જીવમાં જીવ આવ્યો આપણે ત્યાં એક રૂઢિપ્રયોગ છે જીવમાં જીવ આવવો તો જીવમાં જીવ આવ્યો શું જીવ આવ્યો કે હવે આ બાહુકને બોલાવો બાહુકિયાને બોલાવો આમ તો જોવો ગમે એમ નથી પણ ઘર જે આપણે ગધેડા બાપ કહી લઈએ આ આ માનવની પ્રકૃતિ એ પ્રેમાનંદ બરાબર કામમાં લે છે કે ઘર જ છે ને તો આવો આવો બાહુ કે પાછો પોતાનો વટ પડાવે છે એ કે જો તમે સ્વયંવરમાં જતા હો તો હું એ સ્વયંવરમાં જાઉં છું એટલે હું કાંઈ સારથી બારથી નહીં અને પહેલાં તમારે નહીં ચડવાનું આપણે ભેગા બેસશું આમ કરશું તેમ કરશું આવી બધી કથા લાંબી ચાલે છે પણ આપણે ટૂંકમાં બતાવીએ પણ ઓલા કહે છે બાપા તું જે કરતો એને એમ જ છે કે આને કોણ દમયંતી પરણશે અમે બે પહોંચીએ તો પરણશે તો મને જ ને હું કેવો સરસ લાગુ દરેકને એવો વેમ હોય છે અને વેમમાં રહેવું સારું પણ હોય છે મજા આવે આપણને વેમમાં રહેવાની આપણે ઘણા બધા વેમમાં હોઈએ છીએ અને વેમ સારા પણ હોય છે ઘણી વાર આપણને ટકાવી રાખે તો આ ઋતુપરણ એમ ફોમાં છે કે ભલે ને આ આવતો આને કોણ જોવા વાળું છે અત્યારે કોઈ જોતું નથી અહીંયા તો બે જણા જાય છે રસ્તામાં એકબીજાની પાછી વાત કરે છે અને એ વાતમાં જે હું બળદનું છે એવું જ વર્ણન અહીંયા છે પણ એ હું છોડું છું એવા મરવા પડેલા ઘોડાઓ લાગે છે આવા ક્યાં લીધા તો કે તમે ડખો કરો નહીં તમને ખબર પડે કે મને ખબર પડે હ તો જો રાજા પણ સાંભળી લે છે કારણ કે એને દમયંતીને નહીંતા એને બેસાડી દે ને પણ એ જ્યારે માણસ કામાસક્ત થાય છે ત્યારે એ પોતાનું ગૌરવ પણ ગુમાવી બેસે છે પ્રેમાનંદને આ હાઈ ક્લાસ ઈશારો કરવો છે ઋતુપર્ણનો રાજાનો ઉદાહરણ આપીને રસ્તામાં બે જણા એકબીજાના ને જે વરદાન છે જે બધા છે એ બધાની વાત ધીરે ધીરે કરતા જાય છે અને હવે એક સમય એવો આવે છે કે નળ પાસે વધુ એક શક્તિ આવે છે જે ઋતુપર્ણ પાસે હતી એ અને એટલું થતાં હવે કડીનો જોર ઘટે છે અને કડી એમાંથી નીકળે છે હવે નીકળ્યો છેક એટલે આને એમ થાય છે કે હું તને હવે મારી નાખું તું આટલા ત્રાસ આપે છે એ બેનો સંવાદ પણ સાંભળવા જેવો છે હું પછી કડી પોતે કેટલો ખરાબ છે એનું આખું વર્ણન કરે છે પણ એમ કહે છે કે મારામાં બે ગુણ છે પછી એ ગુણ શું કહે છે ખબર કે આ બધા બીજા લોકમાં બીજા કાળમાં આટલા બધા કોઈએ પુણ્યો કર્યા હોય ને આટલું તપ કર્યું હોય તો એ ભગવાન ફળતા નહીં કળિયુગમાં ઓછું કરશો તો પણ ફરશે એટલે આપણે બધાને પણ એક ઈશારો છે અહીંયા કેટલાકના માથા ધુણ્યા જે લોકો આ નિયમ જાણે છે હા કે અહીંયા તમે ઓછું કરશો તો પણ વધુ ફરશે કારણ કે કરનાર ઘટી ગયા છે હા આ ઇકોનોમિક્સનો ને સિદ્ધાંત અહીંયા અહીંયા પણ લાગે કામે લાગે હા કે માંગ વધી છે ત્યાં કારણ કે અહીંયા જથ્થો ઘટ્યો છે પુરવઠો ઘટ્યો છે સારા માણસોનો સારા કર્મોનો એટલે પણ એને કાળનો એટલે બે કારણસર એને કડીને મુક્ત કરે છે એ તો કથા છે કડીને કેમ મુક્ત કરે નળ પણ કથામાં એમ કે ઠીક છે ત્યારે તને જવા દઉં છું અને પછી પહોંચે છે હવે જોજો આ રૂપ અને ભૂપની જે કથા છે એ કેવી રીતે વિરામ લે છે એ આપણે જોવાનું છે હવે જ્યારે નળ અને આ પહોંચ્યા છે રાજા ઋતુપર્ણ ત્યારે ગામમાં તો જુએ છે તો કાંઈ છે જ નહીં નહીતર તો દમયંતીનો સ્વયંવર હોય તો કેવું બધું એટલે ઋતુપર્ણ જરાક સાબદો થાય છે કે આ અમને કોઈ એ નથી ને એટલે ઓલાને દાસને કહે છે તમે તો કહેતા હતા ને દમયંતીનો સ્વયંવર છે તો કે છે પણ ખાનગીમાં છે એમને તો બસ એમ આપણને સેમાં રહેશો જો આ કેવો બધા જ છે ને માણસ જેવા માણસ ચિત્ર્યા છે જરાક વારમાં ઊંચે ચડી જાય તપી જાય જરાવરમાં સ્વાર્થ આવે તો બધાને આમ પંપાડી લે જરાક આમ આમ લાગવા લગાડી દેવોને પણ એમાં ચારેય દેવોએ જ્યારે નળને મોકલ્યો હતો ને દમયંતી પાસે ત્યારે ખાનગીમાં નળને ને કહ્યું હતું મારા પાંચ ટકા વધારે વખાણ કરજે હા કેમ આ લાગવગ વાળું હું ખાતું ત્યારે પણ હતું જ એમ કે આપણું જરાક તું કહીશ તો બીજું તને હું આપી દઈશ પણ આપણું જરાક સાચવી લેજે આ આપણું જરાક સાચવી લેજે વાળી વાતો નળ દમયંતીના આખ્યાનમાં આવતી એટલે કે પ્રેમાનંદના સમયમાં હશે અને નળના સમયમાં આપણને એટલે કાંઈ બદલ્યું નથી ખાલી આ બધા મહેલોને બદલે હવે આ મોલાતો છે બાકી બધું એ જ છે ડ્રેસઅપ બદલ્યા છે બાકી બધા વૃત્તિઓ બદલી નથી માણસ એ રીતે બદલ્યો નથી એમ પ્રેમાનંદે આપણને કહેવું છે પણ હવે જ્યારે આવે છે અને પહોંચે છે ત્યારે ઋતુપર્ણમાં તો કાંઈ દમયંતીને રસ નથી એને તો એ જોવું છે કે આ બાહુક છે તે નળ છે કે નહીં એટલે એની કસોટી લે છે એટલે એમને એમ કાંઈ આ જુઓ સતી સ્ત્રી છે એટલે જો બીજો કોઈ હોય તો પરપુરુષ થાય એટલે એની પેલા કસોટી કરાવે છે શું કસોટી છે તો કે અગ્નિદેવ આવ્યા હતા વાયુદેવ આવ્યા હતા ફલાણા વરુણદેવ આવ્યા હતા બધા પરણવા આવ્યા હતા ને બધાએ વરદાન આપ્યા હતા એટલે બાહુક પોતે જ પોતાનું ભોજન બનાવીને ખાતો હતો એટલે એમ કીધું કે આના માટે એક અલગથી ભોજનની વ્યવસ્થા કરો અને અગ્નિ આપતા નહીં માચીસ તો હતું નહીં ગેસ તો હતા નહીં સિલિન્ડર વગેરે હતા અગ્નિ આપતા નહીં એના હાથમાં હુતાશન અગ્નિ પોતે જ છે અગ્નિ પેટાવી અને વાયુ પણ ના આપતા એટલે પાણી પણ ના આપતા ખાલી પાત્ર આપજો રસોઈ કરવા માટે કેવી રીતે કરે છે જોઈએ અને કરે છે બરાબર કરે છે એ પોતાની મેળે કરી લે છે એટલે એ ચા ઉપરથી ચાલાકીપૂર્વક દમયંતી જુએ છે ચેક કરે છે અને દાસીને કહે છે જે હું બનાવી લેને એટલે બીજા બે દાસીઓને મોકલે છે કે એક તું એને વાતોમાં વળગાડજે અને બીજી તું દોડીને એનું જે બનાવેલું ભોજન છે એ મારા માટે લેતી આવજે એટલે દોડીને એક દાસી એનું ભોજન લઈ જાય છે જેવું મોઢામાં મૂકે છે એટલે દમયંતીને જુઓ વરને ઓળખવાના કેવા કેવા પેતરા કરે છે હા કેવા કેવા કરે છે એટલે રાજાના દીકરાને પણ રસોઈ આવડવી જોઈએ એવું પણ આપણને અહીંયા કહેવામાં આવે છે હા તમારા બધાનામાંથી ઘણાના સંતાનો વિદેશમાં ગયા હશે ને ત્યાં ખીચડી રાંધી હશે પહેલીવાર અને વિડીયો કોલ કરીને તમે સમજાવ્યા હશે ત્યારે એને જે સુખ ઉપન્યું હશે એ તમે સમજી શકશો બધા જ પણ પહેલાંની જે વાર્તાઓ આવી હતી એ વાર્તાઓમાં એક વાર્તા એવી પણ સાંભળની છે કે રાજકુમારી શરત મૂકે છે કે રાજકુમારને તો જ પરણું કે એની પાસે કાંઈક વિદ્યા હોવી જોઈએ કાંઈક આવડવું જોઈએ આમ કાંઈ ખાલી રાજકુમાર છે એટલે હું ન પરણું તો રાજકુમાર બિચારો ગોદડી સીવતા શીખે છે સાઉ સહેલું આમ ફટફટ ફટ હ તો કે હા બસ એક તો આવું જ જોઈએ અને ખરેખર કથામાં એમ થાય છે કે જ્યારે રાજકુમાર ભવિષ્યમાં જેલમાં જાય છે ત્યારે ગોદડીમાં સંદેશો મોકલાવે છે હા તો ગોદડી વણવી એ સીવવી એ પણ એને કામ લાગે છે મતલબ એ છે કથા વાર્તા એમ કે છે કે ખાલી પૈસો છે એટલે કાંઈ નહીં કરો તો નહીં ચાલે તમારી પાસે કંઈક તો કળા કાંઈક તો હુનર હોવું જ જોઈએ એટલે નળ પાસે છે પોતાની રસોઈ બનાવવાનું અને એ ચાખીને જુએ છે અને ખબર પડે છે કે આ નળ છે હવે મજાની વાત છે પ્રશ્ન હવે છે કે એની ભાભીઓ પૂછે છે કે હવે તમને જો ખાતરી થઈ હોય કે આ નળ છે તો આ નળને તમે પરણશો ઓવળો મોટો પ્રશ્નાચ્યન છે કેમ તો કે નળ જેનું વર્ણન આપણે આગળ કર્યું હતું અને દેવતાઓ જેને પાછળ રહી ગયા હતા એ નળ ભયંકર કદરૂપો થઈ ગયો છે અને જેને જોતાં સુખ ચડે એવો થઈ ગયો છે ત્યારે એમ કે છે કે આવા નળને તું તારા પતિ હવે જો આપણે એમ કહ્યું બેને શેફાલી બેને અહીંયા શરૂઆતમાં આવે ત્યારે એમ કહ્યું કે વિશુદ્ધ પ્રેમ કથા છે કેમ વિશુદ્ધ બની છે એનું કારણ હવે આપણને અહીંયા જડે છે કે છેલ્લે એની ભાભીઓ જ્યારે એમ પૂછે છે કે આ નળને તું વરીશ ત્યારે દમયંતીનો જવાબ તમામ દમયંતી સ્વરૂપ પોતાને લાગતી સ્ત્રીઓ કંઠે બાંધી લેવા જેવો છે કામ છે ભૂપનું નથી રૂપનું રે કામ છે ભૂપનું ભૂપ એટલે રાજા હા મને તો મારા રાજા એટલે મારા પતિ મારા સ્વામીનું કામ છે નથી રૂપનું રે હા એ જેવો પણ હોય એવી ઘણી પ્રેમ કથાઓ પછી આપણે ત્યાં આવી કે એવી એક ફિલ્મ પણ બની છે કે જેમાં નાયિકા બ્લાઇન્ડ થઈ ગઈ છે અને એનો વર એને એમાં જ સમજીને ટ્રીટ કરે છે એને પણ એમ કહે છે કે હું પણ બ્લાઈન્ડ થઈ ગયો છું અને આપણે બે આંધળા આંધળા એટલે આપણે પરણી જઈએ એવી ફિલ્મ જેણે જોઈએ હશે એને ખબર છે હા એટલે આપણે પરણી પછી જ્યારે એને આંખ આવે છે પેલી બાઈને ત્યારે એને ખબર પડે છે કે આ તો આંધળા હતા જ નહીં આંખ એમણે ગુમાવી જ નહોતી પણ જો એમ કેત તો તો એની સાથે પરણત નહીં એટલું પાછું પોતે પ્રેમ કરે છે તમે ચમનો અને જમણીની ક્યારેક એના માટે આપણે મળીશું ફરી પણ પન્નાલાલની પ્રેમકથાઓ વાંચો તો તમને ખબર પડે કે ભીખારી છે ચમનો અને જમની એકબીજાને જે પ્રેમ કરે છે એમાંથી ચમની જે છે એ આંધળી છે અને જમનો જે છે એ લંગડો છે અને શું એ લોકોની પ્રેમકથા તમને લેલામજનું બાજુમાં મૂકી દો એવી સરસ પ્રેમકથા છે એક દિવસ જરાક ભીખ માંગવામાં પૈસા વધી ગયા છે તો કહે છે કે ચાલો આપણે આજે ભજીયાની પાર્ટી કરીએ અને ભજીયા ખાવા જાય છે ત્યારે ચમનો જમની જોઈ નથી શકતી એટલે ઓલીને વાતોમાં વળગાડતા વળગાડતા પોતાના બે ભજીયા વાત આટલી જ હોય છે કાંઈ બધું આપી દેવાનું નથી હોતું પ્રેમ નાની નાની વાતોમાં જ વ્યક્ત થતો હોય છે પોતાના બે ચાર ભજીયા ખબર ન પડે તેમ જમણીના વાટકામાં નાખી દે છે અને જમણી પણ કાંઈ બાગી નથી હા એને હાથથી ખબર પડી જાય છે કે આ તે તારા ભજીયા મારામાં નાખ્યા છે આ પ્રેમ કથા છે નાના હતા ત્યારે અમે ગિફ્ટ કરીને એક અંગ્રેજી નાની વાર્તા અમને ભણવામાં આવતી હતી કે બે જણાએ ક્રિસમસ નિમિત્તે પોતાના પ્રેમીજનને ભેટ આપવી છે સ્ત્રીનો ચોટલો લાંબો છે પણ માથામાં નાખવા કાંઈ છે નહીં પુરુષ પાસે ઘડિયાળનું ડાયલ છે પણ પટ્ટો નથી એટલે તમે આ વાર્તા વાંચી હશે સ્ત્રી પોતાના વાળ કાપીને પુરુષ માટે ઘડિયાળના પટ્ટો લઈ આવે છે અને પુરુષ પોતાનું ડાયલ વેચીને એની પત્નીના માથામાં નાખવા માટે બુરિયું કે બક્કલ કે જે કંઈ હોય એ લઈ આવે છે બાને જણા જ્યારે ગિફ્ટ લઈને આવે છે ત્યારે બે વાપરી શકે એવું નથી હોતા પણ બંનેનો જે પ્રેમ છે આ પ્રેમ જગતની સર્વ કડીઓમાં પ્રેમની કડી સર્વથી વળી કાષ્ઠને કોરી શકતો અલી લાચાર પદ્મમાં આ પ્રેમની કડી છે આ પ્રેમની કડીમાં પહેલાં ભલે રૂપ હોય પણ પછી એ જો ગૌણ થઈ જાય તો સમજવું કે આ પ્રેમકથા વિશુદ્ધ પ્રેમકથા છે ભલે શરૂઆત આપણે એટ ફર્સ્ટ સાઈડ આપણે રૂપાળા જોઈને પરણો કાંઈ વાંધો નહીં પણ રૂપમાં અટવાયા વગર જ્યારે માણસ એના ગુણને જોઈને પછી એના ઉપર એટલે મારી ઘરવાળીના સંદર્ભમાં હું કહેતો અમારા તો અરેન્જ મેરેજ છે મારા મહારાજ સાહેબે મને પૂછેલું કે તારી પત્નીને પ્રેમ કરશ ને એમ જો એક સાધુ મને એમ કે છે કે પત્નીને પ્રેમ કરશ હા પ્રેમ આપણે વિસ્તારવાનો છે વૈરાગ્ય તમને એમ નથી કહેતું કે તમે તમારે આને પ્રેમને સંકોચી દો મહાવીર આપણને એ શીખવાડે છે કે તમે તમારા પ્રેમનો એટલો બધો વ્યાપ વિસ્તારો કે તમારા પ્રેમનો વિસ્તાર વધતો 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 એટલો બધો વધે કે એમાં એક કોષીય જીવ પણ આવી જાય ચંડકોષિક પણ આવી જાય કીડી મકોડા પણ આવી જાય જગતના તમામ જીવ આવી જાય ત્યારે આપણે એટલે જૈનના લોકોએ રાગમુક્ત અને પ્રેમયુક્ત થવાનું છે આપણને પ્રેમ છોડવાનો જ નથી રાગ મુક્ત અને પ્રેમયુક્ત થવાનું છે આ કથા પણ આપણને એક જણના સંદર્ભ ભલે આ વ્યક્તિગત સંદર્ભ છે નળ અને દમયંતીનો પણ એમાંથી પણ આપણે જો સમજીએ તો આપણો પ્રેમ કેમ વિસ્તરવો જોઈએ અને સ્થૂળ પ્રેમથી કઈ રીતે સૂક્ષ્મતા તરફ ગતિ કરવી જોઈએ એ આપણને સૂચવી જાય છે અને ખબર પડે છે પછી તો કે આ નળ છે એની સાથે સ્વીકાર પણ કરે છે કે તમે મારા પતિ પછી બે જણા એકબીજા સાથે કેમ મળ્યા છૂટા પડ્યા ઓલા ઝઘડા ઝઘડી નાનું નાનું જે કરવાનું હોય એ તો ચાલે જ અને એની જ મજા હોય નાની નાની નોકજોકની બહુ મજા હોય છે કેમ જતા રે ઓલા તું આમ તે આમ કર્યું ને એકલા માછલા ખાઈ ગઈ હતી ને પછી ઓલા કે આમ એમ કરીને ભેટી પડે છે અને રોઈ પડે છે તમે જુઓ આમ ઝઘડો ભેટવું રોવું આ બધું મિક્સ થઈ છે અને આપણને એક ફિલ્મનું દ્રશ્ય જોતા હોઈએ એવું દ્રશ્ય આપણને લાગે છે પણ મજા એ થાય છે કે ઓલા નાગે એમ કહેલું કે તમે આ ત્રણ વસ્ત્રો આપું છું આ ત્રણ વસ્ત્રો પાછા પહેરશો ત્યારે વળી પાછા તમે જેવા નળ હતા તેવા થઈ જશો ને આપણી તો ભારતીય વાર્તાઓ બધી ખાધું પીધું મોજ કર્યું વાળ્યું હોય મધુરેન સમાપયેત એમ કાંઈ એટલે લટકેલી ન રહે વાર્તા એમ ટ્રેજેડી નથી આ કાંઈ શેક્સપિયર નથી એટલે મધુરેન સમાપયત હોય એટલે પાછા નળ જે છે એ જેવા હતા તેવા થાય છે પછી પોતાનું લશ્કર લઈને ઘરે જાય છે પોતાના રાજ્યમાં ભાઈને પરાસ્ત કરવો છે પણ હવે જુઓ સમજણ આવી છે એક સમય એવો હોય કે જ્યારે આપણને બધાને હરાવવા હોય એક સમય એવો આવે જ્યારે આપણે પણ બધાને જીતાડવા માંડીએ હરાવવાની વૃત્તિ નીકળી જાય છે એના મનમાંથી એટલે એને થાય છે કે ભાઈને ક્યાં હરાવવા લાય છે લશ્કર લઈને પણ પછી સમજાવે છે અને ભાઈને હવે કડીનો પ્રતાપ થયો છે કે હું તો સાદું થઈ ગયેલો અને આ ક્યાં આમાં પટવાઈ ગયો હાલો હાલો તમે બેસો બે જણા બેસે છે રાજ્યાસન ઉપર અને દમયંતીને તેડે છે બધું બરાબર થાય છે છેલ્લી પંક્તિઓમાં પ્રેમાનંદ જેવો કવિ પણ એમ કહે છે કે બધું જ સુખરૂપ કરીને પોતાનું રાજ્યાસન જે સમય ભોગવવાનું આવ્યું તે સમય ભોગવીને જે તમે કહેતા હતા એ એમાંથી પસાર થઈને છેવટે નળ અને દમયંતી એમ કહે છે કે હવે અમારે વાનપ્રસ્થ ભણી જવાના દિવસો આવ્યા છે જુઓ એટલે રૂપ સૌંદર્ય સૌંદર્યથી શરૂ થતો સ્થૂળ પ્રેમ સ્થૂળ પ્રેમમાંથી થતી ધીરે ધીરે મુક્તિ અને વિશુદ્ધ પ્રેમ એના પહેલાં એની કસોટી ઘણી બધી કસોટી આવે એટલે વાતે વાતે આપણે લપસી જઈએ તો આપણે હજી પ્રેમીજન નથી જરા જરા વાતે વણસી જઈએ તો પણ હજી આપણે ઓલી કસોટીમાં પાછા પડીએ છીએ આ કથાઓ આપણને શું કામની છે એની વાત કરીને વાર્તા પૂરી કરું કે આ બધી આ તો વાર્તા થઈ તો આ વાર્તા સાંભળીને ખાલી મનોરંજન કરવા માટે આપણે ભેગા થયેલા મનોરંજન કરવા માટે ભેગા નહોતા થયા નળ અને દમયંતીની કથા ક્યાંક આપણી પણ કથા છે આપણો પણ કોઈ નળ છે આપણી પણ કોઈ દમયંતી છે અને એ ન પણ હોય તો પણ આપણે હ્યુમન બીંગ્સ છીએ અને આપણને પણ દમયંતી જેવી જ વૃત્તિઓ છે એ લોકો જે રીતે પોતાની વૃત્તિઓ પર વિજય પામ્યા તેમ આપણે ક્યારે આપણી વૃત્તિઓ ઉપર વિજય પામીશું અને કેવી રીતે પામીશું એના જો બે ચાર ઇશારા આપણને મળ્યા હોય તો પાલનપુર સમાજ અને એમની કલ્ચરલ કમિટી અને આખું જે ગ્રુપ છે સરોજબેન આદિ શેફાલીબેન મયંકભાઈ વગેરે વગેરે બે ત્રણના મને નામ યાદ છે પણ આપણે વારંવાર મળતા રહીશું તો વધારે નામ પણ રહેશે સે આમની એક સરસ સ્વપ્ન છે સરોજબેનનું કે આપણી જે આ ભૂલાતી જતી કૃતિઓ છે આપણે જે આપણો જે આ વારસો છે એ વારસાને ફરીથી જાગૃત કરીએ ફરીથી એને બધા લોકો સમક્ષ મૂકતા થઈએ એનો એક નાનકડો પ્રયત્ન આજથી એમણે શરૂ કર્યો છે એમાં પ્રથમ આ મણકા રૂપે જ મારે આ વાત કરવાની આવીને એ પણ મારે ગમતી કૃતિની વાત કરવાની આવી આ વાત અહીંયા નીતિનભાઈ અને દીપ્તિબેન બેઠા છે એમના ડ્રોઈંગ રૂમમાં આમ બેસીને મેં ઉભડક આ વાર્તા એમને કરેલી તો એ લોકો આજે વિસ્તારથી કથા આવ્યા તમે બધા પણ સ્વજનો ક્યાંથી ક્યાંથી ને ખેંચાઈને આમ્બિલના આ દિવસોમાં ઓળીના દિવસોમાં જે જે ચાલી રહ્યા છે એમાં પણ નળદમયંતીની પ્રેમ કથા સાંભળવા માટે આવ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આયોજકોનો વિશેષ કરીને કારણ કે આ નિમિત્તે ન મળ્યું હોત તો આપણે બધા ન મળ્યા હોત કમલા ન હોત તો આપણે આ શક્ય ન બન્યું હોત એટલે અશ્વિનભાઈ દર્શનાબેન આવીને છેક છેલ્લી પાટલીએ બેસી ગયા છે તમે જુઓ એમની જે વિનમ્રતા છે એટલે એમને પણ હું વંદન કરું છું પ્રણામ કરું છું અને આપ સૌ સ્વજનોની વચ્ચે આવવાનું થયું સુરેશબેન સુરેશભાઈ રંજનબેન આ બધાને ફરીથી મળવાનું થયું આપ જેવા ઘણા નવા સ્વજનોને પણ મળવાનું થયું કેટલાક અમારા જૂના ચહેરાઓ જૂના એટલે એમ ક્યારેય જૂના નહીં પણ મળેલા પહેલાં એવા જૂના ચહેરાઓ ફરીથી પાછા એ જ તાજબ સાથે મળ્યા એનો આનંદ વાત કરી અને બરાબર પારને ટકોરે મારી વાતને અહીં સંકેલું છું દમયંતી આપણી અંદર જરાક પણ જીવતા થયા હોય તો એનો યશ પ્રેમાનંદને આપજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર